તો મહત્વ જોયું કે ખરેખર જોવું ત્યારે જોયું કે સંપત્તિનું દાન કે ચડાવો લઈએ છે કે સંપત્તિ લખાવે છે, ધનની મૂર્છા ત્યાગ થાય ને એના માટે લખાવે છે, નહીં કે મારી પાસે પૈસા છે ને હું લાભ લઈ શકું છું એના માટે નહીં. સંપત્તિની મૂર્છા મારી કેમ ઘટે એના માટે દાન માર્ગ છે. સંસ્થાને જરૂરથી તમે ડોનેશન કર્યું, આ શાસન રત્નનું છે, વગર ડોનેશન પણ શાસન ચાલ્યું છે, ભૂલી જજો. ભગવાનનું કામ ક્યારે અટક્યું નથી, છેલ્લી ઘડીએ તળિયું આવશે ને તો એ પ્રભુના શાસન રક્ષક દેવો જાગૃત બેઠા છે, કોઈનાથી શાસન જ છે. આચારણ અને સૂર્યજ્ઞાન બે જ ગ્રંથની ખાલી ટીકા હતી, બાકીના કોઈ પણ અંગ ઉપર ટીકા જ નથી. ટીકા એટલે શું થાય કે આગમ ગ્રંથો લખ્યા હોય ને એ પ્રાકૃતમાં હોય અને એની જે સંસ્કૃતમાં ટીકા હોય. અને અભયદેવ સુરી મહારાજ નવાંગી ટીકાકાર એક જગ્યાએ પ્રવચન આપવા ગયા, એ જે પ્રવચન આપ્યું એવો શૃંગાર રસ પીરસ્યો કે બધા માણ બધી છોકરીઓ સાહેબજી પર આકર્ષિત થઈ ગઈ, લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ, એવો શૃંગાર રસ. અને એ પ્રવચન સાહેબજીનું છોકરીઓ માં પ્રચુર બની ગઈ, લગ્નની ઓફર લઈને આવી કે તમારી સાથે લગ્ન કરશું. સામે મોહ પ્રચુર છોકરીઓ બેઠી છે, સ્ત્રીઓ બેઠી છે. અને અહીંયા જે બીજું પ્રવચન કર્યું વૈરાગ્યનું દીક્ષા લીધી. અરે શાસન ચાલે, તમે જુઓ કે શાસન કેવી રીતે ચાલે છે. માનતા જ નહીં કે મારા કારણે શાસન ચાલે છે, પ્રભુ તારો દાસ બનાવજે આ શાસન ચલાવવા એ માંગણી કરવાની છે આપણે. શાસન દેવી સાક્ષાત બનવાવીને એને ગુરુને કીધું કે અભયજી સુધી આટલા વિદ્વાન છે, આ બધો ટાઈમ પાસ બંધ કરાવો, એની પાસે આગમની ટીકા રચાવો અને હું મૂલ્ય આ મૂલ્ય આપી જાઉં છું, આ રત્ન આપીને જાઉં છું, આ રત્નની કિંમત પરથી પહેલો ગ્રંથનો જે ખર્ચો થાય એનો લાભ આ શાસન દેવને આપજો, રત્ન આપી દેજો. પણ અભયદેવસુરી ટીકા બનાવે છે, નવ ગ્રંથોની ટીકા આજે આપણને મળી, માત્ર નવાંગી ટીકાકાર અભયદેવસુરી મહારાજના થકી મળી છે. ગાજે ગાજે છે, માહિરનું શાસન ગાજે છે. તળિયું આવશે તો બી નીકળી જશે, ધનની મૂર્છા ત્યાં કેવું દહન હશે પ્રભુનું. પ્રભુ નહીં, જે લેવા આવ્યો છે, જેને હકીકતમાં જરૂરત છે, અને એ લોકોની મૂર્છા ખતમ થઈ જાય. નક્કી કરી લો, દાન આપ્યા પછી નામ જોવા માટે કોઈ જવાનું નહીં, મારું નામ લાગ્યું કે નથી લાગ્યું, સાચી વાત કહેવા માંગુ છું. સમાજ કેમ હોય કે તમે દાન આપો તકતી આવશે, તમારો નિયમ એટલો કે દાન આપ્યા પછી તકતી જોવા માટે નહીં જવાનું. આટલી મૂર્છા છોડવાની તૈયારી કરી, કોને બતાવું જ્ઞાન? ચક્રવર્તીના નામ ભૂસાય છે, જંબુદીપની અંદર છ ખંડ જીતનારો ચક્રવર્તી જ્યારે નીકળે છે, પહેલો ખંડ જીત્યાથી બીજો ત્રીજો ખંડ સેનાપતિ જીતીને ચોથા ખંડમાં જ્યારે જવાનું હોય, ખંડ પ્રપાતાને તમિસરા ગુફામાંથી જે પોતે પસાર થાય, ઋષભકુટ પાસે રથની હોણી ત્રણ વખત ટચ કરીને મોટી વોલ મળે છે, એક જ વોલ છે, અને વોલ પર દરેક ચક્રવર્તીએ પોતાનું કાકીની રત્નથી નામ લખવાનું. વોલ ભરાઈ ગઈ છે, જગ્યા જ નથી. હોશિયાર ચક્રવર્તી હોય તો આ બે નામ ભૂસી નામ લખે. ભરત ચક્રવર્તી રડે છે, સેના માટે રડે છે? મારા બાપ દાદાઓ ચક્રવર્તી થયા, કોકનું નામ મીટાવીને મારું નામ લખું છું, આટલો હું પામલ છું. એ જ દીવાલ કે જે દીવામાં માત્ર ચક્રવર્તી ના જ નામ લખવાના છે, બીજા કોઈના નામ લખાવવાના નથી, તો પણ ત્યાં રડે છે, રડે છે. ઉત્તમ આત્માઓ તો રડે, બાકી તોફાની ચક્રવર્તી તો રડે ની, ચાર નામ ભૂસી નામ લખે એવા હોય. શાસ્ત્રકાર કહે છે આપણને ચક્રવર્તી ના નામ પણ અમર નથી રહ્યા, તો તારું નામ અમર નથી રહેવાનું, કોને બધા માટે તકતી માંગી છે? દાન ધર્મની શરૂઆત થઈ હતી મૂર્છા છોડવા માટે, શરૂઆત બધી જ સરસ હતી. તમને એમ કહેવામાં આવતું હતું કે તમારા દાન આપો, અમને તમારું નામ લખવાનો લાભ આપો કે અમે અનુમોદ ના કરીએ. આવા શુભ આશયથી તકતીઓ શરૂઆત થઈ. અને આજે નવીનભાઈ મારા જેવો આત્મા એમ નક્કી થઈ ગયો, મારું નામ ક્યાં આવશે એમ બતાવો તો હું દાન આપું, બાકી આપું જ નહીં, બોલો. એવું છે, બસ આપણે એમ કહીએ ગામમાં શું છે, મૂકવું અહીંયા મારી પાસે જેટલા બેઠા છો હું એટલું તમને કહેવા માંગુ છું, ધનની મૂર્છા છોડવા માટે દાન આપીએ છીએ, તકતીમાં નામ લેવા માટે દાન આપતા નથી. આટલી તૈયારી કરીએ તો વાંધો શું છે? મોક્ષમાં જવું છે કે અહીંયા જ રખડું જાવ બધું તમારું? દાન આપી દીધું, નીકળી ગયા, ખબર પણ ન પડે. એક શ્રાવકની તમને વાત કહેવા માંગુ છું.
પાર્લાની અંદર એક દેરાસરની અંદર રંજન સરગા પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો હતો, ચડાવો ચાલી રહ્યો હતો. 15 લાખ 16 લાખ રૂપિયાની અંદર ચડાવો લીધો અને 16 લાખ રૂપિયામાં જેને ચડાવો લીધો એ મમ્મી ઘરે જઈને જોમાં દીકરાને કહે, બેટા આપણને એક ભગવાનની પ્રતિષ્ઠા કરવાનો લાભ મળ્યો. મમ્મી તે કોને પૂછી ચડાવો લીધો? પૈસા નથી જ્યાં ભાવથી ચડાવો લેનાર વ્યક્તિ એ માં સંઘમાં મેને દ્રષ્ટિને હાથ જોડીને કહે છે, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, તમે કઈ વ્યવસ્થા કરો લે, મારે દીકરો પૈસા આપવાની ના પણ સંઘ બોલી શકતો એમ નથી. સંઘ મારી વાતને સમજી શક્યા, રોજ આરાધના કરવા માટે આવતા હોય સંઘે ઢાંકી રાખો. જે નિશાને બોલનારા 15.5 લાખ સુધી જે બોલ્યો હતી ભાઈને ફોન કરી બોલો, ભાઈ મળવા માટે અગત કામ છે. મીટિંગ થઈને એમને કીધું કે ભાઈ આવી આવી પરિસ્થિતિ થઈ છે અને લાભ તમારા નામ પર અમે કરીએ તો તમને શું લાગે છે? ભાઈ જવાબ આપ્યો, સાહેબ મારી એક વિનંતી હવે સાંભળી લો અને મારી વિનંતી પછી આ મીટિંગ પૂરી થઈ જશે, એ વાત સમજી. ચડાવો તો જે 16,11,116 રૂપિયામાં પૂરા રૂપિયાનો ચેક હું અહીંયા આપી દઉં છું, એ જ બેનનું નામ એ બેન પ્રતિષ્ઠા કરશે, મને બોલાવતા નહીં, ખાનદાની રાખશો. આંખમાંથી આંસુ નીકળી આમાં અને કહી દીધું એ દીકરાને ત્યાંથી, માની સામે ક્યારે પણ આ વાતની ચર્ચા કરવાની નહીં, કોઈ કહેવાની, હું કાલે જ ચેક મૂકી જાઉં છું, કાલે નહીં હમણાં જ મૂકી જાઉં છું. આ આ સાસા છે. 16 લાખનું દાન આમ કરી દેવાનું, નામ ના આવે એના ભાવતાને 16 લાખ કહેવાના. એ એક માં છે ને કોકની, કઈ વાત. હું તમને વારંવાર કહેતો આવ્યો છું, બહુ રત્ના વસુંધરા, આ પૃથ્વી પર હજારોની લાખોની કરોડોની જેટલા આત્મા છે ને બધા રત્ન છે. હું તમને બી રત્ન જ સમજુ છું, ધ્યાન રાખજો, બધા રત્ન છે મારી સામે, મારા પ્રભુના શાસનના બધા રત્ન જ છે. તમે બી ઘણા કામ કરો છો અને બહુ આનંદ છે. સમજણની વાત કરી રહ્યા છે, બસ જે અટકે છે તે છોડી દઈએ. બસ વાત ચાલતી હતી મૂર્છાની, પ્રભુએ કેવું દાન આપ્યું, લોકોનો ભાવ જતો રહ્યો અને ભાવ જતો રહ્યો. બસ અહીંયા આગળ ચંદ્રેન્દ્ર હોય, અહીંયા બલિન્દ્ર હોય, લેવા માટે લાઇનસર લોકો આવે, કોઈ પડા પડી નહીં, સિસ્ટમ ગોઠવાઈ ગઈ, કોઈ વોલેન્ટિયર્સ નહીં, વ્યવસ્થા રાખી જ ઇન્દ્રએ, કોઈ નડે તો વજ્ર ફેંકવાનું, બધાનો ભાવ જતા રહે છે. લેવા માટે આમ ખોબો ધરે છે, પણ લોકો ભગવાનને જોતા હોય છે, ભગવાનના મુઠ્ઠી ભરી દાન મૂકે છે. અહીંયાનો દેવ જોવે કે આને નસીબ કરતા વધારે મળ્યું તો ધન ખેંચાઈ જાય છે, અને અહીંયા વર્ણ ઇન્દ્ર જોવે કે આને નસીબ કરતા ઓછું મળું તો ઉમેરી દે છે. આખી તો નસીબથી પર કોઈને ક્યાંય મળતું નથી. આવો પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને કાપતા દારિદ્ર્ય સૌનું દાનના મહાકલ્પથી એવા પ્રભુ અરિહંતને જગતનું દારિદ્ર્ય કાપવા માટે પ્રભુએ દાન આપ્યું છે. જગતનું દારિદ્ર્ય કાપ, આ જગતનું દારિદ્ર્ય પ્રભુએ કાપ્યું. એક વર્ષ સુધી 388 કરોડોનું દાન પ્રભુએ કર્યું અને આખા જગતના બધા લોકોને ધનની મૂર્છા ઉતારી દીધી. પ્રભુના જન્મ વખતે ઇન્દ્રમાળાજી નગરની અંદર લોકોના પેક્સ ઓછા કરી નાખી પાતા, કારણ કે પ્રભુ કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી. દિવસ આવી ગયો દીક્ષા લેવાનો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ, નંદી વર્ધને પાલખી બનાવી છે અને વ્યવહાર કે છે ઇન્દ્ર પાલખી બનાવે, મજાની પાલખી તૈયાર થઈ છે. ઇન્દ્રએ જોયું કે નંદી વર્ધને પણ બનાવી છે, સ્વાભાવિક છે માણસ બનાવે ને ઇન્દ્ર બનાવે, ફરક તો રહેવાનો છે. ઇન્દ્રએ વિચાર્યું ભાઈનો ભાવ અને મારો આચારમાં ભાવ જોડે છે, સાધવા જુઓ કેવો ચાલે છે. અને ઇન્દ્રએ પોતાની પાલખી નંદીવર્ધનની પાલખીમાં સંક્રમણ કરીને એ પાલખીને વિશુદ્ધ બનાવી, વધારે ચમકતી બનાવી, કીધું ભાઈ તમારી જ છે પાલખી, આચાર પણ સાચવ્યો અને બીજી બાજુ ભાઈના ભાવને પણ મહત્વ આપ્યું છે. વહેલી સવારે પ્રભુ નીકળ્યા, પાલખીમાં બેઠા, દીક્ષાનો વર્ગડો પ્રભુનો નીકળ્યો છે. શું લખીએ એ કલ્પ સુ, પગમાં ઝાંઝર પહેરવાની જગ્યાએ બહેનોએ ગળામાં ઝાંઝર પહેરી લીધા, મોઢા પર પાવડર લગાડવાની જગ્યાએ મોઢા પર એ લોકોએ
લિપસ્ટિક જેવો કોઈ લાલ લાલ પદાર્થ લગાડી દીધો. પગમાં હાલતો લગાવવાની જગ્યાએ હાથમાં હાલતો લગાડી. એક માણસ અડધી દાઢી કરતો કરતો બહાર આવી ગયો. કોઈએ ઉપરના નીચેના કપડા પહેર્યા તો ઉપરનું પહેરવાનું ભૂલી ગયો. કોઈ સ્ત્રી બચ્ચાને તેડવાની જગ્યાએ બિલાડીને તેડી બહાર આવી ગઈ. ભૂલી ગયા બધા. શું પ્રભુ આપનો વૈરાગ્ય કેવો હશે કે લોકો આખું સંસાર ભૂલી જાય? પ્રભુની રથયાત્રા ચાલે છે. રથયાત્રાના પાલખીમાં આગળના સ્થાનમાં ઇન્દ્ર ઉભો રહે છે. બંને પડખે બોર્ડર પર દેવો ઉભા રહે છે ભવનપતિના. પાછળની બોર્ડરમાં વ્યંતર ઉભા રહે છે વ્યવસ્થા માટે કે પ્રભુને કોઈ વિક્ષેપ ન કરે. પ્રભુની પાસે બેસવાનું સૌભાગ્ય નગરની કુમારિકા છોકરીને મળે છે. ધન્ય છે દીકરીઓ, પ્રભુના દીક્ષા સમયે તમે પ્રભુની પાસે બેસી શક્યા છો. પ્રભુની પાસે બેસવાની શોભા એ કુમારિકાના હાથે જાય. ગામની કુલ મહોત્તરાઓ નીકળે છે બહાર અને પ્રભુને કહે છે, એ સિંહની જેમ નીકળ્યો જ, સિંહની જેમ દીક્ષા પાડજે. અને પ્રભુએ કુલ મહોત્તરાને બે હાથ જોડીને વંદન કરીને અંગીકાર કરે છે. પ્રભુ આપે કોઈની વસ્તુ અંગીકાર કરવાની હોય જ નહીં કોઈ દિવસ. આપ તો મહાન છો, છતાં બી પ્રભુ વડીલો કુલ મહોત્તરાઓ કોઈ કુટુંબની સ્ત્રીઓ નથી, નગરની વૃદ્ધ વ્યક્તિઓ છે, વડીલો છે. અને આવીને જ્યારે કહે છે ત્યારે નતમસ્તક પ્રભુ એને અંગીકાર કરે છે, આશીર્વાદ લે છે. નવી પરણેલી નવોઢાની આંખની અંદર આંસુ છે. નવા પરેલા પુરુષો પોતાને કાયર સમજીને માથું ભટકાવે છે કે અમે પરમ્યા અને આ નીકળ્યું. 30 વર્ષની અલમસ્ત યુવાનની અંદર સુંદર મજાના શરીરમાં મુગટ ભાજવન કાનના કુંડળ શોભદી મજાની પિતાંબરીય વસ્ત્રમાં પ્રભુને જ્યારે રૂપરૂપના અંબાર દેખે છે ત્યારે કેટલી નહીં પરેલી સ્ત્રીઓ પોતાની જાતે ધિતકારે છે, હે ભાગ્ય વિધાતા અમે ક્યાં કાચા પડ્યા કે અમને આવો વરથાર ન મળ્યો. પણ એક પરમાર પાછા વળે છે, અમે પણ એના પંથે જઈશું. ખાલી દીક્ષાનો વરઘોડો વૈરાગ્યની પુષ્ટિ કરે છે. વર્ષિદાનો વરઘોડો નથી, શેનો વરઘોડો છે? નગરની બહાર સારમલીનો ખેતરની પાસે રુજુમારુકા નદીના જે કિનારાઓ છે એવી રીતે સારમલીના ઝાડના જંગલની અંદર પરમાત્મા પાલખીમાંથી નીચે ઉતર્યા. નગરજનો ભાઈ નંદીવર્ધન આવ્યો છે. નંદીવર્ધન જોયા કરે છે. માતા ગયા, પિતા ગયા, બેન ગઈ, એકલો થઈ ગયો છે. પ્રભુ ઉતર્યા, કાનના કુંડળો ઉતાર્યા, ગળાના હાર, પાયના બાજુ બને, એક એક અલંકારનો ત્યાગ શરૂઆત થઈ ગઈ. પ્રભુ ઇન્દ્ર મહારાજા જોડી ખોલીને ઉભો છે, અરુણ ઉતારતા જાય છે. સમગ્ર જૈન શાસનના બધા જ લોકો, રાજનગરીના લોકો બધા પ્રભુના ત્યાગને નિહાળી રહ્યા છે. શું કરે છે નથી નિહાળતા, સહજ માત્રામાં છોડે, સહજ માત્રામાં છોડે, સહજ માત્રામાં છોડે. પંચમુષ્ટિ લોચ કરવાનો આવ્યો. આગળનો વાળ, પાછળના બે વાળ, દાઢી મૂછના વાળ અને વચ્ચેના વાળ, આમ કરીને પંચમુષ્ટિ લોચ કર્યા. પછખાન ઉચ્ચારોની શરૂઆત કરી તીર્થંકર પરમાત્મા. કરેમી સામાયમ બંતે શબ્દ તીર્થંકર ન બોલે, કારણ કે સ્વયં ભગવાન છે. કરેમી સામાયમ સાવજન જોગમ પચખામી જાવત જીવાય પજ્જુવાસામી દિવ્યમ દિવ્યેન મરેનમ વયાય ગયનમ ન કરેમી ન કરવી કર્ણંતમ વિન સમનો જણામી દસવંદે પડીકવામી નિંદામી દરિયામી પાન હોશે. કોઈ આદમી ન રેડે પ્રસ્કાર આપતો નથી સામે. ત્રણ પ્રકારે કરીશ નહીં, કરાવીશ નહીં ને કરતાને કોઈ પ્રકારની મારી અનુજ્ઞા હશે. જેના ઉપકાર પણ થાય છે તેવા સિદ્ધ ભગવંતોને યાદ કરીને નમો સિદ્ધાનમ કરીને બધા સિદ્ધોને શરણો સ્વીકારે છે. સિદ્ધ તમને નમસ્કાર થાવ. ઇન્દ્ર મહારાજાએ પરમાત્માના જમના
શરડર ઉપર જમના સુંદર મજાના ખભામાં દેવદૃશ્ય અર્પણ કર્યું. પ્રભુ ચાલ્યા. પ્રથમ વિહાર જગતપતિ નો થયો. પહેલો વિહાર થયો અને નંદીવર્ધન પોપ મૂકીને રડવા બેઠો છે. પ્રત્યેક લોકોની આંખોની અંદર આંસુ હતા. કેટલા નિયમ છે દીક્ષા જોવાના, વિડીયોમાં નહીં સાક્ષાત. ભારતમાં આવો તો જોવા મળે, બાકી ન મળે. વર્તમાન કાળના ઇતિહાસની અંદર જે યુવાનો દીક્ષા લે છે, જે યુવતીઓ દીક્ષા લે છે, એજ્યુકેટેડ ભણેલા ગણેલા, છેલ્લા દિવસથી એપલના મોબાઈલ વાપરનાર, આમ ફેંકીને નીકળે છે, આમ ઝૂકી જાય મસ્ત. આખી સભા રડતી હોય છે, આખી સભા એની સ્પીચ ચાલતી હોય ત્યારે અને ઓગોલીને નાચતા હોય ત્યારે આખી સભા હાથ પર કરે છે. સુરતની અંદર દીક્ષાથી ડાયમંડના વેપારીની એક પંડિતજીની દીક્ષા, એક નાનકડો 11 વર્ષના છોકરાની દીક્ષા અને ડાયમંડના વેપારીની દીક્ષા. 11 વર્ષનો નાનો એમાં જયારે ઓગોલ લેવા માટે તત્પર બહેનો છે, મમ્મી ઓફ થઈ ગઈ છે, 15 દિવસ પહેલા નાની નાના ઓફ થઈ ગયા છે. નાનકડો એ બાળ આખી સંગ આમ હાથ કરીને ઉભો રહ્યો છે. આમ અમને બી ઓહો ક્યારે મળે. બસ મુહૂર્તની ઘડી વાગતા પહેલા તાલીઓના તાલ ચાલુ થઈ ગયા. સભાજન ઉમટી પડ્યું. ભાવ ધારાઓ એટલી બધી અદભુત થઈ ચૂકી. ઓગો હાથમાં પડ્યો ને બાળક ગુરુના ચરણમાં માથ મૂકીને રડવા લાગ્યો. નાચતી દીક્ષા ઘણી જોઈ, ઓગો મળીને રડતી દીક્ષા જોઈ. નાચ્યો નહી, રડ્યો. શેના માટે રડ્યો? ગુરુદેવ, આ ભાવરૂપી સમુદ્રમાંથી તમે મને ઉગાર્યો, આપ મળ્યા ના હો તો મારું શું થાય? આત્મિક ભાવનાથી જે રડ્યો છે છોકરો, રડ્યો નહી, સર્વશ્રી સૌને રડાવી નાખ્યા. મારી સાથે બેઠેલા આર્ટિસ્ટ જન્મે જઈને અનેક કુમારિકા છોકરીની દીક્ષા કરવા માટે નંદુરબારના ક્ષેત્રમાં ગયા હતા. જેસલબેન અને અલ્પા બે નામની દીક્ષા, કરોડપતિની દીકરી. મમ્મીનો મૃત્યુ થયું ત્યારે નાના ભાઈએ કીધું હતું, દીદી મેં જબ તક એસએસસી મેં ના હો તબ તક આપ દીક્ષા મત લેના, મેરે કો છોડ કે મત જાના. ચાર બહેનો હતી, બેના લગ્ન થઈ ગયા, એકની દીક્ષા થઈ ગયા, એક બહેન ઊભી હતી. 10 વર્ષની પ્રવેશ એસએસસીમાં આવે ત્યાં સુધીની પ્રવેશ બેને સાચવી રાખી. કોઈ દિવસ માથામાં મેકઅપ નથી કર્યા, મોઢામાં મેકઅપ નથી કર્યા, અને વાળને ફેજો સેટ કરવા માટે બ્યુટી પાર્લરમાં જ ગઈ. અને ભાઈ કહે તો, દીદી દીદી સબ લોગ સજતે તું સજતી ક્યું નહીં? કોઈ દિવસ ભાઈને કીધું નથી દીક્ષા લેવી છે, ત્યાં સુધી નિયમ કીધો છે. મોટી બેન જેસરના પગમાં એટલો બધો પ્રોબ્લેમ, એ અજીતના દાદાની સામે રોજ 3 કલાક ઘરડે, ભગવાન મારું શું થશે? અને નંદુરબારમાં પિંકી બેન કરીને એક બેન, પરણેલી વહુ હતી, નાની ઉંમર હતી, એને જોયું કે આ બેન રોજ રડે છે અને નક્કી કરી દીધું કે આ બેનનું કારણ શું છે. આ તો પાછળમાં એક્ટિવ, આંખીમાં એક્ટિવ, સુખી છે, આની પ્રોબ્લેમ શું છે? એને ફ્રેન્ડ બનીને પૂછ્યું તો, મારી દીક્ષા લેવી છે પણ મારી પગની પ્રોબ્લેમ છે. અને એ પિંકીએ પોતાનું ઘર છોડીને આ વ્યક્તિને ડૉક્ટર, રિપોર્ટ, દવા, આયુર્વેદિક, એલોપેથી, કસરત, આ તે એવી સમર્થ કરી દીધી. દીક્ષાના મંડપમાં જ્યારે કીધું પિંકી બેન સ્ટેજ પર આવો, પિંકી ઘરમાં રડી રહી હતી. ભગવાન તે મને મારા જીવનમાં સારા દિવસો આપ્યા. તેમાં આ દિવસ આખી જિંદગીમાં સરસ હતો કે કોઈ વ્યક્તિને સાચા માર્ગ પર મૂકવાનું સૌભાગ્ય મને, બાકી આવું સૌભાગ્ય મને નથી મળવાનું. દીક્ષાના પ્રસંગમાં જયારે સ્પીચ ચાલી અને જે રડ્યા છે, એક વ્યક્તિની દીક્ષા પાછળ સંઘ રડે જોયું છે, સમાજ રડે જોયું છે, આખા ગામના બધા માણસો રડ્યા છે, આખું ગામ 36 ને 36 કોમ. ત્યારે આપણને થાય, પ્રભુ આ કયો ત્યાગ ધર્મ તમે અમને બતાવ્યો છે? આર્ટિસ્ટ વગાડી ન શક્યા. દરેક આર્ટિસ્ટ ને છોકરી નાની નાની બધાને
દીક્ષા નો વિદાયમાં વગાડતા વગાડતા બધા રડી ગયા, છોડી જતા રહ્યા, આર્ટિસ્ટ નહીં બચી શકે અમારે. ત્યારે આપણને એમ થાય કે પ્રભુ અમે એવા એવા ક્ષેત્રમાં બેઠા છે કે જે અમારા હૃદયની અંદર આપના અંશ એક અંતરથી રણકાર માંગે છે. નંદી વર્તન રડવા બેઠો છે, પ્રભુએ વિહાર કરી દીધો. પ્રભુ ચાલતા ચાલતા આગળ નીકળી ગયા. નંદી વર્તન રડ્યા કરે છે, કોઈ પાછું વળી શકતો નથી. અહીંયા પ્રભુ હતા, પ્રભુ જતા રહ્યા. અહીંયા પ્રભુ હતા, પ્રભુ જતા રહ્યા. ઇન્દ્રમાળા જતો વાળ લઈને ખીર સમુદ્રમાં પાણીની અંદર એ વાળને સમર્પણ કરવા માટે પહોંચી ગયો છે અને વાળ એ ખીર સમુદ્રમાં પાણીમાં વહેતા કરે છે. પ્રભુના વાળ પણ વંદનીય છે, એને ફેંકી શકાતા નથી, એને નદીમાં તરતા મૂકવા પડે છે. પૂજનીય વસ્તુને ફેંકાતી નથી, ડુબાડાતી નથી, સંતાડાતી નથી, તરતી મૂકી પડે છે. ખભે ખભા મિલાઈને બધે એકબીજાની હિંમત આપી, ચલો ચલો ચલો. આ કઈ સ્મશાન વૈરાગ્ય નતો, આ પ્રભુનો વિરહ હતો. ચર્ચા ચાલે છે પાછળ, નંદીવર્ધનને કેવી રીતે લઈ જઈએ. અને 10 જણા હિંમત આપીને નંદીવર્ધનને ઘરે લાવે છે. રાજ દરબાર, મંત્રી આ બેઠો છે, સેનાપતિ શૂન્યમનસ્ક બેઠો છે, કોઈ કામ કરવાનું મન નથી લાગતું. નંદીવર્ધન તૂટી ગયો છે. રાજ દરબારમાં નંદીવર્ધન કામ ન કરી શકે. રસોઈયા રસોઈ ન બનાવી શક્યા, બનાવી તો ટેસ્ટ ન બન્યો. સૈનિકો આમ ભાલા લઈને ઉભા છે, પણ કોણ આવે છે ને કોણ જાય છે કઈ ખબર જ પડતી નથી. કોઈ નોંધ પણ લેતા નથી, કશું જ નહીં. કારણ પ્રભુનો વિરહ. આદિના પરમાત્માની પાસે જો નહીં આગળ, ભગવાનને રોજ જુઓ છો. ગમે તેની તમારામાં હિંમત હોય, એક ભગવાન પણ કદાચ બે દિવસ માટે બીજા સમયમાં નાના ભગવાન પણ જાય ને, તમને ભગવાન નાના નહીં દેખાય ને, તો તમને થશે ભગવાન ક્યાં છો તમે, નહીં રહી શકો તમે. આપણું એટેચમેન્ટ હોય છે ભગવાન સાથે. એક જીનાલયમાં જીર્ણોદ્ધાર થવાનો તો બધા ભગવાન એ લોકોએ લઈને બહાર મૂકી દીધા, મૂળને પવન એકલા કરી દીધા વ્યવસ્થા માટે. હું ન કરી શક્યો પૂજા, ભાગી ગયો દેરાસરમાંથી, મારી હિંમત જ ન ચાલી. ભગવાન તમારો પરિવાર ક્યાં જતો રહ્યો, ક્યાં એકલા થઈ ગયા, મારાથી ન રહેવાયું, પૂજા કર્યા વિના ભાગી ગયા, મારી હિંમત જ ન ચાલી પૂજા કરવાની. ભગવાન મેં તમને પરિવાર સાથે જોયા છું, એટલા તમને જોઈ શકું એમ છું જ નહીં. કુટુંબના પરિવાર સાથે રહેતા જો એકલા રહેવાનું આવે તો દિવસ નીકળતા નથી આપણા. પ્રભુને એકલા કેવી રીતે જોઈ શકીએ. નંદીવર્ધન પાછા આવ્યા છે. પહેલી રાત પ્રભુ જ્યાં ઉભા રહ્યા, પહેલો ઉપસર્ગ પ્રભુના શરીર પર ભમરાઓએ ખરડી લીધું. ચંદનના રસથી પ્રભુ સ્નાન કરતા હતા. ચંદનની સુગંધ આણીને ભમરાઓ પ્રભુને કરડ્યા, પરાગ લેવા માટે આવ્યા. પ્રભુના શરીરમાંથી પરાગ ન મળી ડંખ મારીને આખો સોજા 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 થઈ ગયા. 30 વર્ષ સુધી જે પ્રભુને માથું દુખ્યું નથી, પગ દુખ્યા નથી, કશું થયું નથી. અને બીજા દિવસે પ્રભુએ એ જ નગરમાંથી ચાલીને વિહાર કર્યો, ત્યારે લોકો પ્રભુને જોઈને રડે છે. પ્રભુ આ એક રાતમાં શું થઈ ગયું? આખા શરીર લાલ લાલ ચાટા ભમરાઓએ કરડી નાખ્યા, સોજા આવી ગયા પ્રભુને. અને પ્રભુ પરમ સાનિધ્યથી વિહાર કરીને પ્રભુ ગામમાંથી નીકળ્યા. જંગલમાં ઉભા છે પ્રભુ એક જગ્યા પર. આવ્યો એક ગોવાળિયો, મારા બળદને ધ્યાન રાખજો, આવું છું 5 મિનિટમાં. પ્રભુ સાધનામાં મગ્ન, કૌશક મુદ્રા ધ્યાન. અને ગાય ભેંસ બધે ચરવા માટે ચરી ગયા સાજળ પાછળ. ઓલો આવ્યો કે ક્યાં ગયા? ભગવાન જવાબ નથી આપતા. ઓલો શોધવા ગયો, ગાય આવીને ઉભી રહી ગઈ પાછી. બોલો, ગાયો બી હોશિયાર નીકળી, જઈને આવી પછી રાત જગ્યા પર આવી ગઈ. ઓલો આવ્યો પાછો, જોયું તો ગાય અહીંયા, મારા ગાયોને તું ચોરી લેવા માંગે છે. અને 100 રૂપિયા ભગવાનને મારવા માટે ઇન્દ્રના સિંહાસન કંપાયમાન થયા. ઇન્દ્ર નીચે આવ્યો એક સેકન્ડમાં, અને પૈકડો તો આ ઓળખ. આ સિદ્ધાર્થ રાજા ક્ષત્રિય કુળનો દીકરો છે, રાજકુમાર ભગવાન મહાવીર. એને મારાય નહીં તો કે મારા બળદનું ધ્યાન નથી રાખતો, એ સાધના કરે જાયથી. ગોવાળથી પહેલો ઉપસર્ગની શરૂઆત થઈ. ઇન્દ્ર વિનંતી કરે છે, પ્રભુ પ્લીઝ, મેં અવધિજ્ઞાનથી જોયું છે આપણા પર ઘણા ઉપસર્ગો થવાના છે, મને આપની સેવામાં રહેવાનો લાભ આપો. પરમાત્માએ પહેલું વચન કહી દીધું, કોઈ પણ તીર્થંકર કોઈની પણ સહાયથી કેવળના પામતા નથી, પામ્યા નથી, પામશે નહીં. આ ભગવાને આપેલા સંદેશમાં આ ત્રીજો સંદેશ. જો તમારે ધર્મ કરવો છે
કોઈનો પણ સારો લેવાની કોશિશ કરતા નહીં, કોઈના પણ સારાથી ધર્મ થશે નહીં, થયો નથી અને થવાનો નથી. સમજાય છે? ભગવાને શું સંદેશ આપી દીધો આટલામાં? હું જો કોઈની સહાયથી કેવાના કામમાં ઈચ્છતો નથી તો તારે જો મોક્ષમાં જવું છે તો તારે બધા જ છોડવા પડશે. કોઈ પણ વ્યક્તિનો સંબંધ તને મોક્ષમાં કામમાં નહીં આવે. ઉપકારી કોઈ પણ બની શકે, સહાયક કોઈ પણ બની શકે, અનુકૂળ કરનાર કોઈ પણ બની શકે, પુરુષાર્થ તો તારે જાતે જ કરવો પડે. હું એકાશનું કરું, મને પાટલામાં લોકો પીરશે ને હું પછી જમવા બેસું, ઠીક છે. આત્માની સાધના કરવા માટે જાત પુરુષાર્થ જ કરવો પડશે. જો તમારી વીકનેસ એવી હોય કે તમારી ફ્રેન્ડ્સ ને તમારા મિત્રો સાથે મળીને કરતા હોય તમારું મન લાગતું હોય તો સમજો કે મોક્ષ માટે ઘણા દૂર છે. ભાવના ગોઠવાને તમે આવીને ભક્તિમાં જોડાઓ, ઠીક છે. કોઈ ન હોય એકલા આવીને ભક્તિ કરવા માટે બેસી શકો અને 25 ગીત ગવાય તો ખરેખર સમજો કે મોક્ષ કરવા તૈયાર છે. લોકો આવે માટે ધર્મ થાય છે કે હું આવું તો પણ ધર્મ થઈ શકે છે. સમુદાય આરાધના તો બધા જ કરી શકે, એકાંતમાં કોણ મળી શકે પ્રભુને? એ વિરલ આત્મા મળી શકે છે. આગળ ચાલુ. ગોવાણાને રોક્યો અને વિનંતી કરી, પ્રભુએ ના પાડી, પણ ઇન્દ્રથી ન રેમાયું. એટલે ભગવાનના માસીનો દીકરો હતો સિદ્ધાર્થ વ્યંતરને કીધું, સાંભળ ભગવાનની સેવામાં રહેજે, અહીંયા ગણો કે જતો નહીં, ભગવાનમાં સંક્રમણ કરનાય કોઈને. ભગવાનના શરીરમાં વ્યંતર પ્રવેશ થયો ઇન્દ્રના થકી, પ્રભુએ કાંઈ ના કહ્યું. અને જો કર્મ કેવા ભારી થાય છે, ઉપસર થાય ને ત્યારે સિદ્ધાર્થ બેઠો હોય ને અંદર શરીરમાં તો બી એમ વિચાર આવે, કોઈ ઉપસર નથી આવેલા, અમને કાંટો મારી આવ્યો. એ આંટો મારવા જાય એટલે અમે ઉપસર થઈ ગયો. ભગવાન કર્મ બગડે ત્યારે કોઈ કામમાં ના આવે ત્યારે બધું જ બગડે. આ વળી એક પ્રશ્ન પૂછ્યો હતો કાલે મને કે આ ભાવના કર્મ આ ભાવમાં જ ઉદયમાં આવી જાય તો આપણે એટલે સમજણ તો પડે ને કે અહીંયા ઉદયમાં આવ્યા, તો પછીના ભાવમાં ઉદયમાં આવે તો સમજણ તત્ પ્રતિ કે ક્યાંથી ઉદયમાં આવ્યા. આજ મૌન્ય કર્મની તાકાત છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં એક પદાર્થ લખ્યો છે, તમે ગ્રંથનું નામ સાંભળ્યું છે ઉપમિતિ ભવ પ્રપંચ. એક વ્યક્તિનો મોક્ષ થયો ખાલી, અને મૌન્ય કર્મને ખબર પડ્યું કે એક વ્યક્તિનો મોક્ષ થયો. એટ ધ મોમેન્ટ મૌને સંગ્રામ છેડી દીધો. દુનિયામાં સુખના સાધન વધારો, લોકોને મોહાવો, લોકોને પાગલ કરો, લોકોને ભવિત કરી નાખો, કોઈને મન જ ન થવું જોઈએ રિક્ષા લેવાનું. આ કેમ થયું કે એક આત્મા મોક્ષમાં ગયો? આવું થવું જ ન જોઈએ કોઈ દિવસ. એક જીવનો મોક્ષ થાય એટલે મૌન્ય કર્મ 4G માંથી 5G ઉતારશે. સમજી લેજો, આખું સામ્રાજ્ય મૌન્યનું છે. આખું સામ્રાજ્ય ટેકનોલોજી બધી મૌન્યની, આ જગત આખું મૌન્યનું, જીવનના ભાવ બધા મૌન્યના, આખું જગત એની પાછળ પાગલ છે. અને એના માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું છે આત્માની આરાધના કરતા ઘણા વિઘ્નો આવશે, ઘણા કર્મ આવશે, તમારા આત્માને તમારે બચાવવાનો છે. મૌન્ય કર્મ છેલ્લે સુધી તમને હેરાન કરશે, છેલ્લે સુધી. ગોવાળમાંથી બહાર આવ્યા, પરમાત્મા વિહાર કરી જતા હતા અને બહુલ નામના બ્રાહ્મણનું ઘર આવ્યું અને એને પરમાત્માને કીધું, પરમાત્મા ખીર વાપરો ને, ભગવાનને વાર્થામાં ખીર આપીને પ્રભુએ એ વાર્થાની અંદર ખીર વાપરી દીધી. પ્રભુનું પ્રથમ પારણું એક વાર્કામાં થયું. સંદેશ આપ્યો છે કે ભવિષ્યના સાધુ ભગવંતો જો લબ્ધિ ન હોય તો પાત્રામાં તેઓ કદાચ વાપરશે, અને આ વ્યવહાર ત્યારથી આપણે ચાલુ થયો છે શ્વેતાંબર વૃક્ષમાં. આગળ ચાલી, પહેલો પારનું જેવું થયું એટલે આકાશમાં દેવધૂંધુ વિભાગી. પ્રભુ પારણા કરે ત્યારે દેવો નાશે. દેવો 24 કલાક ફરતા હોય કે કયો શ્રાવક ભાગ્યશાળી હશે કે પ્રભુને પારનું કરાવશે. અને જેવું પારનું થાય એટલે આકાશમાં દેવધુંધુબીના ગાજ વાજે, નાચિત્ર વાંચે, નૃત્ય થાય, દેવતાઓ હરખે ભરાય. માટે શાસ્ત્રમાં બોલો છો ને, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જીન ગુણ ગાવે. ભગવાનના કલ્યાણક 5, પણ દેવતાઓ 2 જ કલ્યાણની માંગણી કરે જન્મ પછી, દીક્ષા ને કેવળના. નિર્વાણ ના પ્રભુ, તમારું નિર્વાણ તો કોઈ દિવસ નથી, અમે ભક્તિ જ ન કરી શકે, તમે મોક્ષમાં જતા રહો. લેખું છે એક સ્તવની ભક્તિમાં, મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, તેહ સુ સબળ પ્રતિબંધ વાર. ચમક પાસાન જેમ લોહને જંગશે. ભગવાનને કહે છે, ભગવાન મોક્ષ ને મને તારી ભક્તિ આ. કેમ? મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, તેહ સુ સબળ પ્રતિબંધ ના. કારણ કે મોક્ષમાં ગયા પછી પ્રભુ હું મારી જગ્યાએ ને તું તારી જગ્યાએ, તારી ભક્તિ કરવાનું નહીં મળે. મને મોક્ષ નથી જોઈતો, મને તારી ભક્તિ જોઈએ છે.
લોચોમાં પડ્યું હશે તો લોખંડ ખેંચાઈ જશે. તમે સાત રાજ ઉપર બેઠા છો, મને ખેંચી કાઢશો, મને પૂરો વિશ્વાસ છે. આપ લોચોમક તત્વ છો, મને ખેંચી દેશો. સમય આગળ વધતા ત્યાં આગળ પંચમુખ દ્રષ્ટિ થયા, વસ્ત્રની વૃષ્ટિ થઈ, સુગંધી જળની વૃષ્ટિ થઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ. 12.5 કરોડ સોનૈયાની એના ઘરે દેવતા વૃષ્ટિ કરે, જેને ભગવાનને ઓરાવે એના ઘરે 12.5 કરોડ સોનૈયા એના ઘરે સીધું ફિક્સ થાય, પડે રીક્ષાના પૈસા. અને ઘોષણા થાય, અહો દાનમ અહો દાનમ અહો દાનમ અહો દાનમ, આમ ઘોષણા માંગે. ક્યાં આપણા સુપાત્ર દાન, આપણી ભક્તિમાં કેટલી કચાસ, અને ક્યાં આ ભગવાનનું દાન કે જે શ્રાવક જે જે ભગવાનને ઓરાવે, છઠ અઠમને પારમે વોરતા 42 દોષથી રહીત પ્રભુ જાણે ગોચરીને ભોરે છે. શાસ્ત્રકાર કહે છે, ભગવાન જેને દાન આપે તે ભવ્ય આત્મા હોય, અને ભગવાનને જે દાન આપે તે નિકટ મોક્ષગામી હોય. કયા તે ભાગ્યશાળી હશે જેને પ્રભુનું દાન. આગળ ચાલતા ચાલતા સમય વિચારતા વિચારતા દ્વિજંત તાપસનો આશ્રમ આવે છે, અને તાપસને ત્યાં પ્રભુ 4 મહિના ચાતુર્માસ રહેવાનો એક નક્કી કરે છે. પણ ઝૂંપડી આપી છે, પ્રભુ સાધનામાં છે. બળદો આવીને ઝૂંપડીનું ઘાસ ખાતા ગયા તો એકવાર વોર્નિંગ આપી, ધ્યાન રાખો અહીંયા આગળ આ બધી વસ્તુને આપણે ઝૂંપડીમાં ધ્યાન રાખવાનું છે, ગરબડ થવી ન જોઈએ. પ્રભુ તો સાધનામાં મગ્ન છે. આખી ઝૂંપડીનું ઘાસ ખવાઈ ગયું એટલે બધા ઋષિઓ ગુસ્સે ભરાયા. શું સમજો છો તમે? તમે રાજકુમારજી, અમારે તમને નહીં કહેવાનું, માંડ માંડ ઝૂંપડી બનાવી દી, ધ્યાન રાખતા નથી, પ્રાણીઓ બધું ઘાસ ખાઈ ગયા. ચાલુ ચાતુર્માસમાં પરમાત્માએ વિહાર કર્યો. ચાલુ ચોમાસામાં મારા પ્રભુએ ચાલુ ચોમાસામાં પણ વિહાર કર્યો. કેમ? 5 કારણ. એમાં નિયમ લીધો, જ્યાં અપ્રીતિ થાય, ફરી એક વાર બોલો, જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. ફરી એક વાર બોલો, જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. ફરી એક વાર બોલો, જ્યાં અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. બરાબર. જગત સુધારીને સિદ્ધાંત પ્રભુ એનો અપનાવ્યો. લેટ ગો. મારા તમે તમને તકલીફ છે, મારે જતા રહ્યો. આ પ્રભુનું શાસન છે. 2 તાકાત છે તમારી પાસે. ફરી વાર છેલ્લું વાક્ય, મારા કારણે જો તમને તકલીફ થાય છે તો મારે જતા રહ્યો. હું સુધારા વિષ્ણુ વિની તાકાત નહીં. મેસાના પાસામાં અભ્યાસ કરતો હતો ને તે વખતે અમારો નાની એજ, અમે બહુ ઉત્સાહમાં આવી જઈએ ક્યારેક ક્યારેક. અને અમે એક વખત સાહેબને કીધું, સાહેબ આપણે આમ કરીએ તો આપણે આટલું તો આપણે હેરાન કરે બહારના લોકો, આપણે આમ કરી લઈએ તો તેમ કરી લઈએ તો. સાહેબે મને કીધું, ભગવાનની વાણીને બરાબર સાંભળો, વ્યાખ્યાન આપવા જાવ તો શું લખ્યું છે, જ્યાં અપ્રીતિ થાય એવા સ્થાનમાંથી તમારે જવું. અમે તાકાતની વાતો કરતા હતા, બતાવી દઈએ. સાહેબ કે આ માર્ગ આપણા પ્રભુનો નથી, બતાવી દેવાનો તો બીજા ભાવમાં બી થતું હતું, આ ભાવ તો એના માટે મળ્યો છે, મારે છૂટા પડી જવા. સંપત્તિનો ભાગલો પડે જો ખરેખર ધર્મ સમજ્યા હો ને, અને ભગવાને તમને જેટલું જેટલું પરિપૂર્ણ આપી દીધું હોય તો કંઈ પણ લેવા માટે મહેનત કરતા નહીં. જો તમે ખરેખર સંતોષ હોય તો બાકી રાખવે સત થવાના છે, સમજી લેજો. મળ્યા હતા એક ભાઈ મુંબઈમાં, મનકે સાહેબ સંપત્તિના ભાગ પડ્યા, હું કાંઈ બોલું નહીં પણ બરાબર નતા પડ્યા. શું ફરક પડ્યો? મનકે ચમચી 11 હતી તો 5 આવી 74 રહેતો બોલું. દુઃખ થાય છે યાર, આવું શું શ્રાવક થઈને ચમચીમાં 5 રૂપિયાની ચમચી માટે. સાહેબ 5 રૂપિયા ઇમ્પોર્ટન્ટ નથી, વ્યવહાર ઇમ્પોર્ટન્ટ છે. તમે શ્રાવક થઈને આવું બોલશો? આપી દો ને. શું હતું જન્મ્યા હતા ત્યારે, શું લઈને જવું છે? નસીબમાં હશે તો ક્યાંય પણ મળશે. ખબર છે ગુજરાતમાં આપણે મારવાની કહેવત હતી, ક્યાં લેકે આવે છે રોટ રોટ દોરડા ઓર લોટા લેકે આવે છે, દોરીને દોરી લોટા. અને આખું સામ્રાજ્ય ઉભું થયું છે ને, નસીબ હતું તો ક્યાંય બી બંગલો બની ગયો. તમે બહુ હો તો 23 કિલો છે તો ચલો વજન લઈને આવ્યા છો, જીરું ખાવાનું બહુ તમારી મોટી હું વાત કરું તો લો સાત સમુદ્ર પાર થયા તમે તો છેલ્લે 46 કિલો જ હતું ને, 5000 કિલો તો નતું જ ને,
અને સામ્રાજ્ય મળ્યું ને, પુણ્યથી મળ્યું ને. મુંબઈમાં ચાર ભાઈઓ મને મળવા માટે આવ્યા હતા. મોટો ભાઈ સુખી હતો, બધા પોતાની રીતે ખાધી પીધી સુખી હતા. મોટો બહુ સુખી હતો. મને સાહેબ ગામની અંદર ઘર છે, શું કરું? મેં તું શું કરું એટલે શું, તારે શું કરવા જવું? મેમ કે મારી ઈચ્છા જ ઉપાસ રહી, મારું ભાઈઓની ઈચ્છા નથી. મેં તું છોડી દે તો તને શું કરી? મેમ કે મન નથી માનતો. મેં તું મન તૈયાર કર, પછી આપણે વાત. તારે જે ભણાવું છે એમાં બી તારો અહંકાર ધવાશે, તું છોડી દઈશ, પછી આનંદ આવશે. સાત દિવસ પછી મળે, મને કે સાહેબ સહી કરીને કહી દીધું, તમારે જે કરો એ કરો, મારે વાંધો નથી. તો ત્રણ ભાઈ વિચારતા રહી ગયા કે તે આવું ડિસિઝન લીધો, ભાઈ અમે શું કરીએ? એ કે મેં લખીને આપી દીધું, તમે જે કરશો મને માન્ય છે, મારે કાંઈ જોયું નથી. મેં આપી દીધું સાહેબ. આપ્યા પછી બે દિવસ બહુ આર્થ ધ્યાનમાં રહ્યું, પણ આજે સ્વસ્થ રહ્યો છું. એ છોડ્યા પછીનું બી આનંદ છે. મેં તો મોક્ષની વ્યાખ્યા જ છે, મૂછ ધાતુ, મૂકી દેવું, છોડી દેવું એટલે મોક્ષ. આના સુખ છે, મોક્ષનું સુખ અનુભવ હોય ને તો એની મિનિંગ છે છોડી દેવું. જેટલું છોડ્યું ને, જ્યારે પણ છોડ્યું ને, જ્યાં પણ છોડશો એટલે મોક્ષ. પ્રભુએ નક્કી કર્યું જ્યાં અપ્રીતિતા એવા સ્થાનમાં નહીં રહેવાનું. બીજો નિયમ પ્રભુએ લીધો, હંમેશા કૌશક મુદ્રામાં રહેવાનું. શેમાં રહેવાનું? કૌશક મુદ્રા. આપ ભલા જગ ભલા. કોઈની સાથે લગ્ન ચકણ કરીને શું કરવું છે, શું બતાવવું ને શું પામવું, કોને બતાવવું છે, શા માટે બધું લઈ નીકળવું છે? કોઈ સામ્રાજ્ય નહીં, આપ ભલા તો જગ ભલા. આપણે કાંઈ લેવા દેવા નથી. ત્રીજો નિયમ લીધો પ્રભુએ, ગૃહસ્થનો ક્યારેય પણ વિનય કરવો નહીં. ગૃહસ્થ એટલે આપણા જેવા સંસારીઓનો ક્યારેય પણ વિનય નહીં કરવો. સમજાઈ ગયું કે છેલ્લે તો ગૃહસ્થ જ છે. હું સાધુ સાધી ભગવાનને બંબેલીમાં લાસ્ટ હમણાં બે મહિના પહેલા એક વાચના આપવા જતો હતો. મારે વાચના ન કહેવાય, મારે એમ કહેવાય કે હું ભણાવવા જતો હતો, પણ હતી વાચના. અચલગઢના 40 સાધુ સાધી ભગવાનની નવનીત નગરની અંદર ચોકની અંદર વાચના ચાલુ થઈ, અને મેં શ્રાવકની વ્યાખ્યા મેં લખાવી છે, જે તમારા સમયને ખાઈ જાય તેને શ્રાવક કહેવાય. તમે મને કાંઈ નહીં કરી શકો, સમજી લો. મારી પાસે પ્રભુનો આ સિદ્ધાંત તૈયાર પડ્યો છે. હવે સમજાય ગયું બરાબર? શ્રાવક ને હું એમ કહીશ, શ્રાવક એટલે કોણ? શ્રા એટલે કે સાંભળે, વ એટલે કે વાવે, ક એટલે કે કરે. પહેલા મને સાંભળે, મને એટલે કોઈ પણ ગુરુ ભગવાનને, પછી પોતે વાવે, પછી પોતે કરે, આને શ્રાવક કહેવાય. સમજાય છે? શ્રાવક ની વ્યાખ્યા ખ્યાલ આવી, સાંભળે, વાવે, કરે એ શ્રાવક. પણ મહાત્માને શું શીખવાડી? તમારા કિંમતી સમયને જે ખાઈ જાય તેનું નામ શ્રાવક. માર્શલની પાસે તમે ગયા, તત્વની વાત કેટલી કરી અને એમનો સમય કેટલો બગાડ્યો. તમે સમજી લો કે તમે મહાત્માની પાસે એમનો સમય બગાડો છો ને, મને મારા પ્રભુના શાસનનું નુકસાન થાય છે એમ સમજી લેજો. હું ભણાવવા ગયો, મને કે સાહેબ કાલે લેસન નથી દીધું. કેમ? તો કે સંસારી મળવા આવ્યા હતા. નુકસાન શું છે ને હું સમજી શકું છું, હું તમે નહીં. મહાત્માને મળવા માટે ગયા હોય તો પહેલા સમજી લેવાનું કે નાના મહાત્મા જો અભ્યાસ કરતા હોય તો મારે એમને મથ્યનંદામી કરીને પણ ખલેલ પહોંચાડવાની નહીં, એમને અંતરાય કરીને હું કાંઈ પામી શકવાનો નથી. સમજી લેજો, નુકસાન શાસને થશે, આપણને નહીં. સાધુને અનુકૂળતા કરી આપો, ભણવા માટેની ફેસિલિટી આપો, એને ભણવા માટે બધી અનુકૂળતા કરો, નિર્જરા ની નિર્જરા થશે. પણ જો તમે એનો સમય બગાડી દીધો, 3 મિનિટની વાત 30 મિનિટ કરીને 30 મિનિટની વાત 3 કલાક કરી, તો સમજી લેજો કે તમે બહુ મોટું ખોટું કર્યું છે. ઓફિસ લેવલની અંદર જયારે માણસ કામ કરવા જાય ત્યારે કેવી તૈયારી કરી જાય છે, આટલા પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની હોય, સમજી લો. કારણ કે જૈન શાસન ની સાચી મૂળ છે, સારી છે. આગળ ચાલુ છે. હંમેશા મૌન પણે જ રહેવું. ભગવાને વિગ્રહ લઈ લીધો, મૌનમ સર્વાર્થ સાધન. મુનિ પણ એટલે મૌન, બસ મૌન. હવે બોલવાનું જ નહીં, આજથી કોઈ વાતો જીતો નહીં, કશું જ નહીં કરવા. અને ભગવાને છેલ્લો વિગ્રહ લઈ લો, હાથમાં પૂજન કરો. આ 5 અભિગ્રહ પ્રભુએ અંગીકાર કર્યો. મને આમાંથી સૌથી સરસ લાગ્યો હોય, પાંચે પાંચ સારા લાગ્યા, પણ મને સૌથી વધારે સરસ લાગ્યો હોય તો એ લાગ્યો છે,
અપ્રીતિ થાય તેવા સ્થાનથી મારી જતા. જો જિંદગીમાં ખરેખર સુખનો આનંદ માનવો હોય, કારણ કે જે કુટુંબમાં આપણે રહેતા હોય ત્યાં બધાના માઇન્ડ ઉપર નીચે, કેટલાક ભણેલા, કેટલાક અભણ, કેટલાક અતિ ભણેલા, કેટલાક અડધા ભણેલા, બધા સાથે આપણે રહીએ છીએ, બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી બધા જ સાચા છે. જો તમે સહેજવાથી સમજો, દરેક વ્યક્તિ પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી સાચો છે. તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સાચા છો, બીજો બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી સાચો છે. હવે વિચારમાં ક્લેશ થઈ ગયો તો શું કરવાનું? તમે વિચાર આપી શકો છો, પણ તમારા વિચાર પ્રમાણે થાય જ એવો નિયમ તમે બનાવી શકતા નથી. નેવા ભગવાને અભિગ્રહ લીધા, ચાતુર્માસમાં વિહાર થયો પ્રભુનો. નેક્સ્ટ ટાઈમમાં પ્રભુ અસ્તિક ગામે પહોંચ્યા. અસ્તિક ગામની અંદર સુલપાણી યક્ષનું મંદિર હતું, અને મંદિરની કન્ડિશન હતી કે મંદિરની અંદર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ રાક્ષસ રોકાઈ શકે નહીં, આ નિયમ હતો. અને એક જ પૂજારી સંભાળે પ્રભુ ગામમાં આવ્યા. એ ગામની પાસે મંદિર હતું, મંદિરમાં આવ્યા અને પ્રભુ તે મંદિર પાસે પહોંચીને મંદિરમાં ઉતરવાની વાત કરે છે. ઓલું ના પડે છે, અહીંયા નહીં રોકાશો. પ્રભુ કહે છે હું મારી સાધના કરીશ. પ્રભુ આ નથી રોકાવાનું અહીંયા આગળ. પૂજારી સમજાવે છે, પૂજારીને પ્રભુ ના પાડે છે, હું અહીંયા સાધના કરીશ. પ્રભુ કંઈક નુકસાન થશે, પ્રભુ ના પડે છે, કાંઈ વાંધો નહીં. અને પૂજારી તો નિયમ પ્રમાણે ત્રણ વાર ગામમાં જતો રહ્યો અને ગામમાં બધાને કીધું આજે લોચો થવાનો, સમજી લો આજે એક વ્યક્તિને ના પાડી છે, દેવે તો બી અંદર ઉભો છે. પૂર્વ જન્મની અંદર બળદ હતો, બળદ 500 ગાળાને વહન કરે એટલી તાકાત હતી ના, કેટલી 500 ગાળા. અને એક વખત એની એ જ ગામમાં તબિયત બગડી હતી, એટલા માટે વેપારી ત્યાંના ગામવાળાને પૈસા આપ્યા હતા દવા દારૂના, અને આની સારવાર રાખવાની કીધી હતી. માણસો ખોટા નીકળ્યા, પૈસા ખાઈ ગયા, આની સેવા ન કરી મરીને દેવ થયો. ગામમાં આવીને બધાને મારી નાખ્યા. કોઈ ભાગી ગયા તો એને ત્યાં જઈને પતાવ્યા, કોઈ ન ભાગ્યા તો ત્યાં એને પતાવી નાખ્યા, અને કોઈને છોડ્યા નહીં ગામવાળાઓને. ત્યારે ગામવાળાએ માફી માંગી, ત્યારે પ્રત્યક્ષ તેને કીધું જેટલા માણસોને માર્યા છે ને બધાના હાડકા ભેગા કરો. સંસ્કૃતમાં હાડકાને અસ્થિ કહેવાય. અને અસ્થિનો ઢગલો થયો, એના પર આખું મંદિર બનાવ્યું, બળદની મૂર્તિ બનાવી, અને એના પર ગામ નામ પડ્યું અસ્થિક ગ્રામ. દેવતાઓ બગડે ત્યારે આવા બગડે. કન્ડિશન કરી ગામની બહાર મારું મંદિર, મારી સેવા પૂજા કરવા બધા આવવાનું, આજ પૂજારી રાખવાનો, આટલા પૈસા આપવાના, અને રાત્રે કોઈ અહીંયા રોકાવાનું નહીં. ગામવાળે બધા નિયમ સીધી રીતે ફોલો કરી લીધા. ભય આવે ત્યારે બધું જ સીધું થઈ જાય. ધર્મ કહે ત્યારે સીધું થાય, તો આર્ગ્યુમેન્ટ બહુ ચાલે. ભય આવે ત્યારે બધા જ સીધા. દુબઈ ફરવા માટે ગયો હતો, બહાર નીકળ્યો ડર લાગે, એવો ભય લાગે, કઈક થઈ ગયું તો. ભયને કારણે સીધા ચાલે છે, દંડને કારણે ગાડી કંટ્રોલમાં ચાલે છે, ધર્મને કારણે નહીં. ટિકિટ આપી દે, મળ્યું તે પોલીસે રસ્તા પર ટિકિટ આપ્યું. મેં કીધું કે સાહેબ અહીંયા અમારે આવી જ સિસ્ટમ છે, ટિકિટ આપી દેવાની, પછી બધું પતા આવે જે પતે. ટિકિટને કારણે ડિસિપ્લિનમાં છો, ભગવાનની આજ્ઞાને કારણે છો. આજના ટિકિટ જેવી નથી, આજના ભય જેવી નથી, આજના મોક્ષમાં આપનાર છે, છતાં બી આજના પ્રત્યે એવો અહોભાવ નથી આવ્યો. અહોભાવથી તરવાનો છે, અહીંયા ભયથી નહીં, અહોભાવ લાવવાનો છે. આવશે, જો લાવશો તો આવશે, નહીં લાવશો તો નહીં આવવાનો જ છે. ચિંતા નહીં કરો, લાવવો પડશે, બસ બીજું કાંઈ. જેસેજે રમીશભાઈ વાત ખ્યાલ આવે છે? ભગવાન ઉભા રહ્યા અને રાતના 12 વાગે દેવ આવી ગયો અને તાંડવ નૃત્ય કર્યું. ભગવાનને ભજવ્યા છે, ભગવાનને ધ્યાનમાંથી હલાવવા માટે છે અને મહેનત કરી છે. જે અવાજો ફેંક્યા છે, આખું ગામ સુઈ શક્યું નથી. બધા એકબીજાને પકડી ઉભા હતા, કારણ કે લોકોએ ઉપદ્રવ જોયો તો ગામવાળા હોય. હમણાં કાંઈક થશે ને, જો દેવ આપણા પર ઉઠી ગયો તો શું થશે? આ કોણ આવી ગયો છે, સમજતો નથી, આમ થયું, કોઈની હિંમત ન ચાલે. 3:30 સુધી ભગવાને હેરાન કરી. ભગવાન જયારે ધ્યાનમાંથી હલા નહીં, અને ભગવાનની સ્તુતિ કરવા માટે દેવ જયારે હાથ જોડીને બેઠો છે, ત્યારે ભગવાન એને પણ તાણે છે. સંગીતની પ્રાપ્ત, આખું વેર વમન હશે ખતમ કરવાય. ગામ પર તેનો વેર જે હતો બધું પૂરું કરી, હવે કઈ નહીં. તોલાએ ડાન્સ ચાલુ કર્યા, ભક્તિમાં ભગવાનની ભક્તિ કરવા માટે. ગામવાળાને ડર લાગ્યો, દેવતા જીત્યો હશે, હવે નાચતો હશે, મરી ગયા, ક્યાં તો લોચો થઈ ગયો, કાલે શું થશે?
સવારના સમયે આખું ગામ સાથે મળી ધીરે ધીરે ચાલતું ચાલતું મંદિર પહોંચ્યું. પૂજારી દ્વાર ખોલ્યું, પ્રભુ બહાર નીકળ્યા હસતા હસતા. અને પ્રભુનું પરમ સ્થાની જોઈ બધાએ પૂછ્યું, પ્રભુ શું થયું? કાંઈ નહીં, ચિંતા મુક્ત થઈ જાઓ, બીજું કાંઈ. પ્રભુ આપ જ્યાં વિહરણ કર્યું, કોઈએ તમને કીધું પણ નહોતું કે અમારો ઉપદ્રવ દૂર કરો. પ્રભુ આપ એટલા માટે કરુણાના સ્વામી કે જાત પર બધું સહન કરીને જગતને રક્ષણ પાલન પોષણ કરો. કોઈ તમને થેન્ક યુ પણ ન કહે, તમે વિહાર કરી દે બસ. સુપ્રભુ કટપુતના વ્યંતરી પૂર્વના જન્મમાં પ્રભુની પત્ની હતી. સંસારમાં પત્ની સાથેના સંબંધ ક્યારેક કોન્ટ્રસ થાય ને? પ્રભુ જેવા નિર્મળ આત્માને પણ એ પત્ની સાથેનો કોઈ અંટસ થયો હશે. અને કટપુતના વ્યંતરી થઈને એને પ્રભુ પર ઉત્સર્ગ કર્યા, સખત ઠંડા પાણીનો ઉત્સર્ગ કરી દીધો. પ્રભુ પોષ મહિનાની કડકડતી ઠંડીમાં શાસ્ત્રકારે કીધું છે, ઉત્કૃષ્ટ માઇનસ ડિગ્રીવાળું પાણી પ્રભુ પર ઠાલવી દીધું છે, પ્રભુને ધ્યાનમાંથી હલાવવા માટે. પૂર્વજન્મની પત્ની કર્મોદય વસાત બગડી અને પ્રભુ પર આટલા ઉપસર્ગ તરીકે પાણીનો ઉપસર્ગ કરવા માટે આવી. સમય જતા ક્યાં વાર લાગે છે, આગળ વધતા વધતા એક વર્ષ જેવું પસાર થયું હશે, એક વર્ષનો પણ દોઢ માસ જેવું. અને પ્રભુ વિહાર કરીને જતા હતા. એક બ્રાહ્મણ ઘરની અંદર આવ્યો અને પત્ની કીધું, તમે વેપાર શું લઈને આવ્યો વેપાર કરી? તો કે કાંઈ નહીં, નસીબ ન ચાલ્યું, ભગવાને દાન આપ્યું લોકોને, તમે ત્યારે પરદેશ ગયા, ભગવાને હવે આપવાનું બંધ કર્યું, તમે ખાલી હાથ પાછા જાઓ, ભગવાનની પાછળ લેતા આવો, તમે કાંઈ પણ મળશે. અને દરિદ્ર બ્રાહ્મણ ભગવાનની પાસે જઈ કે ભગવાન પ્લીઝ કંઈક આપો, હું ગરીબ છું, હું દુઃખી થઈ જઈશ, પ્રભુ પ્લીઝ કંઈક આપો. પ્રભુ વિચારીને કહે છે, પ્રભુ વિચારીને કહે છે, દુનિયામાં ત્રણ વસ્તુ હલકી છે, ઘાસ હલકું છે, ઘાસ કરતા પણ રૂ હલકું છે, અને રૂ કરતા પણ માંગનારો યાચક એનાથી પણ હલકો છે. તો પછી એક પ્રશ્ન કર્યો છે ચિંતનકારે કે હલકું હોય અને પવન આવે તો કેટલીક વસ્તુ ઉડી જાય, પવન આવે જોરથી તો ઘાસ ઉડવા લાગે, પાંદડા ઉડવા લાગે, રૂ ઉડવા લાગે, આ માંગનારો ભિખારી યાચક કેમ ઉડતો નથી? તો મસ્ત જવાબ લખ્યો છે, પવનને પણ ડર લાગી ગયો કે આ યાચક તો મારી પાસે બી કઈ માંગશે માટે લઈ જતો. પ્રભુ આ ચિંતન કરે છે, માંગનાર જરૂર છે તો શું કરવું? પ્રભુએ દેવદુષ્ય ઉતાર્યું, અડધું દેવદુષ્ય કાઢીને અડધું આપ્યું. પ્રભુ અહીંયા ચોથો સંદેશો આપ્યો છે, મારા કાળના સાધુઓ સંપૂર્ણ નિષ્પરિગ્રહી નહીં બની શકે, થોડોક તો પરિગ્રહ રહેશે. પ્રભુએ એક એક સંદેશ આપી દીધા છે. અડધું વસ્ત્ર મળ્યું ધોયડોવાળો દરજીની પાસે, ને કે એ આ કપડું જો શું છે ભાઈ, શું લાગે છે? એ કે યાર અડધું કેમ લાગ્યું, આખું લાવ ને, 1,00,000 સોના મોર થશે, 50% તારા 50% મારા, હું ખાલી સિલાઈ કરવાના 50% લઈશ, એવી સિલાઈ કરી આપીશ કે તને જરા પણ વચ્ચે કોઈને ખબર પણ નહીં પડે કે આ કાપડ સીવેલું છે, અને માર્કેટ ભાવ 1,00,000 સોના મોરનો થશે. એક સિલાઈ માટે 50% આપવા તૈયાર થયો છે. પાછો ભગવાનની પાછળ ને પાછળ ભમ્યા કરે છે. ભગવાનની પાછળ ભમવા જો આના માટે બી મળતું હશે તો એ કેવો બ્રાહ્મણ ધન્યાથી ધન્ય કહેવાતો હશે કે ભગવાનની પાછળ ભમ્યો. નથી તો આપણે ભગવાનની આગળ ભમ્યા, નથી પાછળ ભમ્યા. સવારે પૂજા ના થઈ હોય ને તમને 10 મિનિટ ટાઈમ હોય તો વાસણ સાફ કરી તમે તો નીકળી જાઓ, હું નીકળી જાઉં, કોઈ પણ નીકળી જાય. જ્યારે અહીંયા આગળ સમજાય હું શું કહેવા માંગુ છું, બ્રાહ્મણ પાછળ ને પાછળ ફરતો રહ્યો ફરતો રહ્યો ફરતો રહ્યો. એક દિવસ પ્રભુ વિહાર કરતા હતા અને એક કાંટાનું જાળ આવી ગયું, પ્રભુનો એ ઉત્તરીય વસ્ત્રનો દેવદુષ્યનો છેડો એ કાંટામાં ભરાઈ ગયો. સેજ આગળ ગયા, કપડાનું સરકતું લાવી ગયું એટલે પ્રભુએ પાછળ વળીને જોયું, બસ વસ્ત્ર હવે હાથમાં નહીં રહે, છોડવાની તૈયારી છે, કાંટાએ લીધું છે, પ્રભુએ છોડી દીધું. બ્રાહ્મણ દોડ્યો, ઓલી પતંગ ચકતી હતી ને અમદાવાદમાં, તો લોકો પતંગ કપાતો દોડે લેવા માટે,
આના કરતા પણ અતિ તેજ ગતિમાં દોડતો, કારણ કે 1,00,000 સોનામણનો સવાલ હતો અને વસ્ત્ર લઈ લીધું. વસ્ત્ર ગયું એની સાથે પ્રભુને કઈ મતલબ નથી. શાસ્ત્રકાર ભગવાન તો એક વાત લખે છે, ભગવાને પાછળ વળીને કેમ જોયું? સમજો, આ પાંચમો સંકેત. મારા કાળનો સાધુ દીક્ષા અંગીકાર કર્યા પછી પણ સંસારને સંપૂર્ણ નહીં છોડીને ડોક્યું કરીને પાછળ સંસાર તરફ જોશે, આ સંકેત. જેટલા પ્રભુએ ઉપદેશ આપ્યા છે એના કરતા સંદેશામાં એટલું બધું સમજાવ્યું છે પ્રભુએ કે આપણી કલ્પના ન થાય એટલું સમજાવ્યું છે. પ્રભુ વિચરણ કરતા આગળ ચાલ્યા. શ્વેતાંબી નગરી પ્રભુ વિહાર કરતા કરતા જઈ રહ્યા હતા. એક રસ્તો ખુલ્લો હતો, બીજો રસ્તો બંધ હતો. પ્રભુ બંધ રસ્તા પર ગયા. બંધ રસ્તા પર જયારે પ્રભુ જવાની તૈયારી કરે છે ત્યારે તે વખતે લોકો રોકે છે, સાહેબ એ રસ્તે નહીં જાઓ, મોટો બોરિંગ સાપ બેઠો છે, દ્રષ્ટિ વિશ્વ જે મારી નાખશે, એ રસ્તો બંધ છે. ત્રિકાળ જ્ઞાની પ્રભુ વિચારે છે કે રસ્તા પર જવાની ના પાડે છે, પણ એ રસ્તાની પર એ જીવ છે, બહુ ઉત્તમ છે. ને પ્રભુએ વિહાર કર્યો. સાધુ ગણો તપ્યો હતો, ધરતો મન વૈરા, શિષ્યના ક્રોધ થકી થયો ચંડકોષિયો નાશ. સાધુ પરનો ક્રોધ કરવાને કારણે ઉપાશ્રયમાં દિવાલ થાંભલા સાથે પટકાઈ જવાને કારણે ક્રોધમાં ને ક્રોધમાં મરીને ચંડકોષિક નાગ તરીકે પેદા થયો હતો, જ્યાં દ્રષ્ટિ ફેંકે સળગી જાય છે, આખું જંગલ સળગાઈ ગયું. પાંદડા ખડખડ ખડખડ અવાજમાં પ્રભુ ત્યાં પહોંચ્યા અને દ્રષ્ટિ સાપને અવાજ આવ્યો કાનમાં કે કોઈ આવે છે. સાપને ક્યાં કાન હોય તો શાસ્ત્રમાં બતાવ્યું છે અક્ષી કાન, આંખની પાસે અહીંયા બે કાણામાં એને કાન બતાવ્યા છે. અક્ષી કાન કીધો છે, અક્ષી એટલે આંખ, કાન એટલે કાણા, આંખની પાસે બે કાણામાં એને કાન છે. પંચેન્દ્રિય સાપ બહાર આવ્યો અને જુએ છે કેટલા દિવસ પછી આજે કોણ આવ્યું છે. ધસ મસ્તો દ્રષ્ટિ ભેગી, પ્રભુના કુંડિન સામે એની દ્રષ્ટિ કાંઈ કરી ન શકે. ધસમસનો ગુસ્સામાં આવીને પ્રભુને સીધો ડંખ મારી દીધો, બીજો ડંખ મારી દીધો. ચંડકોષિયો ડસ્યો જ્યારે દૂધની ધારા પ્રભુના શરીરમાં માંસ અને લોહી સફેદ રંગના. તીર્થંકર નામ કરુણા એક પુણ્ય સામ્રાજ્ય છે કે અંદર રહેલું લોહી સફેદ રંગનું મળે છે. લોહી સફેદ રંગનું જોયું અને સફેદનો લોહીની ભગવાનની સામે જુએ છે, પાછો નીચે જુએ છે, પાછો ઉપર જુએ છે, ત્યારે પ્રભુ કહે છે કૌશક પરીને બુજ્જ બુજ્જ હે ચંડકોષિક, બોધ પામ બોધ પામ. અને ચંડકોષિકે જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પૂર્વનો ભાવ સાધુપણું. અને ત્યાં એક નાનકડી ભૂલ કસાઈ, શિષ્ય કીધું તું પ્રાયશ્ચિત કર અને એને વડવા ગયો અને અહીંયા આવ્યો, માફી માંગીને એને દરમાં મોઢું રાખ્યું, શરીર બહાર રાખ્યું. મારું મોડું ખરાબ છે, દ્રષ્ટિ ફેરે છે, શરીર અંદર ન લીધું, ખાલી મોડું અંદર લીધું, શરીર બહાર લઈ લીધું. ભગવાન 7 દિવસ સુધી ત્યાં ઉભા રહ્યા, કારણ કે 7 દિવસમાં ઈ પોતે સ્થિર થઈ જાય. ભગવાને 7 દિવસમાં જોયું કે આની સાધનામાં અગપણ છે. પ્રભુ પાછા આવ્યા, ભગવાનને પાછા આવતા જઈને ગામવાળા દોડ્યા, ભગવાનના પગમાં જોયું, ભગવાન મળ્યા, ભગવાન ચંડકોષિક ગયો. ભગવાન મૌન રહ્યા, કારણ કે ખબર છે કે ગામવાળા બદલો પાડવા જશે, પરમાત્મા એક અક્ષર પણ બોલતા નથી. પણ પ્રભુને પાછા આવતા જોઈને લોકોએ ધાર્યા લીધા, લાકડા લીધા, ધીરે ધીરે ગામવાળાઓ નગરના એ રસ્તા તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધી પહોંચ્યા અને દૂરથી જોયે સાપ છે, સાપ છે, સાપ છે, અને દૂર દૂરથી પથરાઓ નાખવાનું ચાલુ કર્યું. કોઈના બાપને મારી નાખ્યા હતા, કોઈની માં મારી નાખી દીધી, કોઈના દીકરાઓને માર્યા હતા, કોઈના ભાઈને મારી દીધી, કોઈની બહેનને માર્યા હતા, બધા પોતાનો બદલો વાળાને દૂર દૂરથી પથ્થરો મારવા લાગ્યા. શરીરની અંદર પથ્થરો માગે છે. હલ્યો ને એટલે એક બે માણસે હિંમત કરી, બોરે બોરે ત્યાં જઈને પટ્ટી મારી આવું છું. અને ત્યાં જઈને જઈને માર્યો છે દાંડા દાંડા, એ જોડી નાખ્યો એ સાપને. વિચાર આવે પ્રભુ 7 દિવસના એક પૂજ્ય શબ્દ તમે કેવો આપ્યો છે ચંડકોષિકને, આટલી પીડામાં બી એકદમ અકબંધ સમાધિમાં છે. પ્રભુ આપનો એક શબ્દ જો મને મળી જાય હું મારા બધા અવસરમાં સહન કરી દઈશ. શાંતિથી એ પોતે સંતાથી સહન કરે છે અને લોહી નીકળ્યું છે. અને લોહીને જોઈને બધાને દયા આવી કે નાગને મરાયની કાલસર્પ યોગ લાગી જાય,
એ બધી ગામની સ્ત્રીઓ આવતી જતી ઘી નાખતી જાય, એના પર કઈ ને કઈ ચડાવતી જાય. એક તો વાર એના લોહી નીકળ્યા, એમાં ઘી, અત્યંત પીડામાં કીડીઓ ઉભરાય. શાસ્ત્રકાર ભગવાન લખે છે આખું શરીર કીડીઓ અંદર ચારણીની જેમ ચાળી નાખ્યું, આખું શરીર ચારણીની જેમ અહીંથી ઘૂસે ત્યાંથી નીકળે, ત્યાંથી ઘૂસે અહીંથી નીકળે, અત્યંત પીડામાં પણ તિર્યંજ ભરીને વધારેમાં વધારે આઠમા દેવલોક સુધી જઈ શકે. ચણકોશી મૃત્યુ પામીને આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયું, સમાધિ આપવા. હવે સમજાય છે પ્રભુને તારણ, પ્રભુએ જેને જેને એક શબ્દ આપ્યા, પ્રભુ ખાલી જેના સંપર્કમાં આવ્યા, જે વ્યક્તિ પ્રભુના નહીં પ્રભુ જેના સંપર્કમાં આવ્યા એનું કેટલું કલ્યાણ થઈ ગયું. ક્યાં શું વત્સલવાય ત્યારે આપણે ક્યાં નકરતા છો? એક ભગવાનની આસપાસ બી ક્યાંય નહીં આવ્યા, સમસરણમાં બી આવી ગયા હોત કે ક્યાંય આણા તેડા બી આવી ગયા હોત, નળવા માટે બી આવી ગયા હોત, તો એ કલ્યાણ થઈ ગયું હોત. આવ્યા તો હોઈશું જ ને. હા, આવ્યા તો હોઈશું, તૈયાર નહીં. છેલ્લે 305-63 પાખંડી માં ક્યાંક લાગી ગયા હોત તો એ સારું હતું, ભગવાનની પાસે તો હોત કમસે. એક જણાને જયારે આ બધું સાંભળ્યું મને કે સાહેબ તો ભગવાનને મારનારો જો ભગવાનથી તરી ગયા તો મારે ભગવાનની ભક્તિની જગ્યાએ ભગવાન સાથે ઝઘડા કરું તો મારું કલ્યાણ નહીં થાય. બધું કરજે પણ મર્યાદા મારી નહીં કરવાના, ઝઘડો લેવો નહીં કરવાનો કે ભગવાનની આશા જ ના થાય, દ્વેષપૂર્વક નથી કરવાનો. અને તું કરી પણ નહીં શકે, સમજી લે. આ તો અજ્ઞાની જીવો હતા માટે આવું કરતા હતા, તું તો સમજવું છે, તું નહીં કરી શકે. આગળ ચાલે, લુહાર નીકળ્યો ભગવાનને સામે રબસુકર માનીને મારવા દોડ્યો, સીધો ભગવાનને ઠોકી દીધા. હજુ થોડોક આગળ નીકળ્યા, ભગવાન દેવલોકમાં ઇન્દ્ર રાજા જયારે ભગવાનની પ્રશંસા કરે છે કે શું ધરતી પર પરમાત્મા સાધના કરે છે, સંગમ દેવે બીડું ઝડપી લીધું, નીચે જાઉં છું અને ભગવાનને જ બતાવું છું શું સાધના કરે છે. 6 મહિનાનો પ્લાન સાથે નીચે આવ્યો, રોજ પ્રભુને ધ્યાનમાં ખલેલ કરવા માટે જાય, તિખડગીરી કરવા માટે જાય, પ્રભુ સાધનામાં હલતા નથી. છેલ્લે થાક્યો, એક રાત સૌથી પહેલા ધૂળનો વરસાદ ભગવાન પર, ગરમ ગરમ ધૂળ ભગવાન ન મેલા. બીજો વરસાદ ઉંદરડા છોડ્યા ભગવાનના શરીર પર, પ્રભુ ન મેલા. ત્રીજા નંબરે સાપ આખા શરીરે ફરીને ડંખ મારવા લાગ્યા, આંખમાં કાનમાં નાકમાં મૂળામાં, પ્રભુ ન મેલા. અજગર શરીરમાં વેટણા એટલે તો ફેટ કરી નાખ્યા, આખું શરીર ફેટ કરી નાખ્યા પ્રભુને, પ્રભુ ન મેલા. હાથીઓથી સૂંઢથી ઉપાડીને પ્રભુને ફેંક્યા ઉપર, પ્રભુ નીચે પછડાયા, શીલા પર ફેંક્યા પ્રભુને, પ્રભુએ કૌશલ મુદ્રાનો છો. હાથી ફેલ થયો, સિંહ વાઘની ગર્જનાઓ કરી છે, ગર્જના, પ્રભુ ન મળ્યા. પ્રભુ પર વરસાદ ફેંક્યો, પ્રભુ ન મળ્યા. ભૂતડાના રૂપ કરીને પ્રભુને રૂપ બતાવ્યું, પ્રભુ ન મળ્યા. વિચારે છે પ્રતિકૂળ થી નથી સતત, ચલો અનુકૂળ કરું. સુંદર છોકરીઓ વળગાવી દીધી પ્રભુના શરીર પર, શરીરને બચકા ભરે છે, છોકરી વળગી ગઈ છે, પ્રભુ ન મળ્યા. વિચાર્યું કે પ્રભુને તો માતા પર મોહ હતો, અને ચલો તૃષ્ણા જ બનાવી દીધું, મા તૃષ્ણાનું રૂપ ધારણ કર્યું સીતાળ, અને માના અવાજમાં માનું રૂપ લઈને કહે છે, બેટા તું કૌશક પાર, હું તારાથી આ જોઈ શકતી નથી, આવા શબ્દ મૂક્યા, પ્રભુ ન મળ્યા. છેલ્લે એટલું મગજ તપી ગયું, એક કાર ચક્ર લઈને ભગવાનના માથા પર છીપી નાખું છું, જે તમર વાગી ભગવાનને, ભગવાન ઢૂંટણ સુધી જમીનમાં ઘૂસી ગયા. ફટકો માર્યો જ ખતરનાક પ્રભુને, શું ઝાટકો આપ્યો જ પ્રભુને. 20,000 કરોડનો વોલ્ટ લાગે માણસ ચોટી જાય ને, એના કરતા ભયંકર વોલ્ટ પાડો એ કાળચક્ર ભગવાનના માથા પર તમર મારી છે. ભગવાન તો બી કૌશલ ન. 20-20 ઉપસર્ગો કર્યા પછી કંટાળીને જયારે સંગમ કે જવા દે, અહીંયા કઈ પડવા નથી, નીકળી ગયું. ત્યારે પ્રભુની આંખની અંદર આંસુ ટપક્યો નહીં, સિર્ફ આંખ ખાલી ભીની થઈ. કૃતાપરાધે બીજની કૃપા મંથર તારયો, ઈશત બાષ્પાર દ્રયોર ભદ્રમ શ્રી વીર જીન નેત્રયો. ભગવાન તમારા નેત્રનું પણ કલ્યાણ થાવો, કેવા કરુણાના કચોડા પ્રભુની આંખમાં હશે, કરુણા. આ અપરાધ કરીને જાય છે, અપરાધ કરીને જનાર આ વ્યક્તિ, હું નિમિત્ત બની ગયો છું, હું એને તારી શક્યો નથી, બસ પ્રભુની આંખમાં એટલે હશે. એના આત્માનું કલ્યાણ પ્રભુ જમકે છે.
ક્યાંય પણ સાધના માટે પ્રભુ ઉભા રહે છે ત્યારે સાધનામાં ઘણા વિક્ષેપ આવે છે. ઘણા લોકો ઘણી ઘણી પ્રકારની ભક્તિ કરે છે, ઘણા ઘણા પ્રકારના એ પોતે નિમિત્તો બને છે. એમાં એક વખત સાધના કરતા કરતા પ્રભુ અભિગ્રહ લ્યો. પાંચ અભિગ્રહ ધ્યાનમાં સમજણમાં આવ્યો છે. છોકરી હોય માથે મુંડન, હાથ અને પેરોમાં બંધન, હાથમાં સુકડું, સુકડામાં અડદના બાકુડા, એક પગ ઉમરાણી બહાર, એક પગ ઉમરાણી અંદર, અને આંખોમાં અશ્રુ જલન હશે, એના હાથે પારણું કરીશ. એક મહિનો, બે મહિનો, ત્રણ, ચાર, પાંચ મહિના અને 25 દિવસ પસાર થયા, પ્રભુ વિચરે છે, અભિગ્રહ પૂરો થતો નથી. અને એક દિવસ રાજકુમારી ચણિયા ચોળી પહેરનારી એ છોકરી બજારમાં વેચાઈ અને એક નગર શેઠના ઘરે આવી જ, અને કાલે પ્રભુની પ્રથમ શિષ્યા થઈને ચંદન માળા કહેવાશે. વિચારો દુઃખની પરંપરા તો જુઓ, શું દુઃખ છે? બજારમાં વેચાયા તો નથી ને. આ રાજકુમારી હતી જેને દુઃખનો દયે ખબર નહીં હોય અને રસ્તાની પર વેચાઈ રહી છે. ભવિષ્યમાં જૈન સાધુની સાધ્વી જે આત્મા થવાની છે, જે મોક્ષમાં જવાની છે, એ જ ભાવમાં વર્ષો પહેલા નાની એજમાં રસ્તાના માર્કેટમાં છોકરી વેચાઈ રહી છે. વિચાર કરો કે કેવા દુઃખોમાંથી મહાન વ્યક્તિઓ નીકળ્યા છે, કેવા દુઃખો કર્યા છે. અને આ બાજુ સુંદરતાએ એ છોકરી પિતાજી શેઠના પગ ધોતી હતી ને એનો ચોટલો પાણીમાં પડતો હતો, એટલે શેઠે એ ચોટલાને દાંડીથી આમ કર્યો અને ઓલી મુલા શેઠાણી તો ગરમ ગરમ થઈ ગઈ. આ છોકરી નકામી છે, અમે આમ કરશે ને તેમ કરશે, લિમિટ જ ન હોય કોઈ શંકાણી કરો. શેઠ બારગામ ગયા એટલે માથાના વાળ કાપી નાખ્યા અને નાખી દીધી અંદર કઠારમાં, ગોડાઉનમાં છોકરી રડી રહી છે. ઉમરી કાયા કોઈ બિચારીનો દોષ નહીં, પણ એટલું સમજો આત્મા હશે જીવદળ કેટલું પવિત્ર હશે. બાપાના ઘરમાં સુખ પછી જે દુઃખની પરંપરા જોઈ એ કેટલું સમજો હશે. ત્રીજા દિવસે શેઠ જયારે ઘરે આવે છે અને જોવે છે, બેટા ક્યાં છે, બેટા ક્યાં છે, બસુમતી બેટા તું ક્યાં છે, અવાજ નથી, મોડા તો ગાયબ થઈ ગયા છે. આખા ઘરમાં તપાસ કરતા નીચે કોઠારમાં તાળું મારીને કે છે, બેટા અહીંયા કેમ? કઈ બોલતી નથી કે મોડા એને આવું કહ્યું છે? બોલે, ખાનદાન કુટુંબની વ્યક્તિ છે, ચંદનવાળા સાધ્વી, કોઈનો દોષ આપે કે જશે? શેઠ એને બહાર લાવીને કહે છે, બેટા બંધન કેવી રીતે તોડશું, ચાવી ક્યાં છે? ચાવી તો નથી, હું લોહારને બોલાવીને આવું છું, બેટા તો અહીંયા ઉભી રહે, અને સુપડામાં અડદના બાકુડા આપીને જાય છે. ત્યારે આવી હાલતમાં ત્રણ ઉપવાસ, ક્યાંક છઠ છે, ક્યાંક અઠમ છે, આપણે ત્રણ ઉપવાસ રાખીએ. ત્રણ ઉપવાસ પછી વિચાર કરે છે, પ્રભુ મહાવીર જો અહીંયા પધારે ને તેમને વોરાવીને. બાર જોવા માટે આવે છે, હજુ તો એક પર બાર મૂકે છે, એક પગ અંદર છે, હાથમાં બાકુડા છે, હાથ અને પેરોમાં બંધન છે, માથે રાજકુમારીનું મુંડણ છે. પ્રભુ આમ આમ ફરતા ફરતા ત્યાં પહોંચે છે. પગથી માથા સુધી પોતા આંખોમાં જ્યારે આંસુ ન દેખાતા અને પ્રભુ પાછા વળે છે. હજુ પાછા વળવા જાય ત્યાં તો ચંદન માળાની આંખમાં આંસુ ટપકે. શ્વાસ માય સો વાર સંભાળું તો બી મુજ હાથ નવી પારલું રે. નાથ એક શ્વાસમાં 100 વખત તમારું નામ લઉં છું, એક શ્વાસમાં 100 વખત. મેં એકવાર ટ્રાય કરી હતી, એક શ્વાસમાં 100 વખત નામ લેવાય કે ન લેવાતા, હાલત થઈ ગઈ મારી. ત્રણમાં તો શ્વાસ પૂરો થઈ ગયો, ચંદનમાં 100 કેવી રીતે લઈ ગયો છે? મનથી કરણ ટ્રાય કરી, ચિત્તથી કરણ ટ્રાય કરી, માવી માવી કરણ ટ્રાય કરી, થયું. ત્યારે ચંદન માળામાં જો મૂર્તિ ક્યાંય પણ મળશે ને, એનું ગામ મળશે ને, તો બી એના ઘરમાં એક ઓટલો કે પથ્થર બી મળશે ને, તો બી હું ત્યાં માથું ટેકાવા જવાનું છું. કે જેની ભક્તિ એક શ્વાસમાં 100 વખત પ્રભુ મહાવીરને યાદ કરે છે. પ્રભુ પાછા વળ્યા, પારનું થયું પ્રભુનો, અભિગ્રહ પૂરો થયો પ્રભુનો. દેવતા આવીને બંધન તોડી નાખ્યા, વાળ કરી દીધા. અહોદાનમ અહોદાનમ 12.5 કરોડ સોનાની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, એને દેવતાઓ ભગવાન દાન લે, શું ન કરે એ લોકો, બધું જ કરવા તૈયાર થઈ જાય. સુંદર સામ્રાજ્ય સર્જાયું. ચંદનમાળાએ ભગવાનને વંદન કરીને માંગણી કરી, પ્રભુ બસ આપની શિષ્યા ક્યાંથી. સમય જતા જતા પ્રભુ આગળ ચાલે છે. એક જગ્યાએ 4 મહિના માટે ચાતુર્માસમાં એક ગામમાં અભિગ્રહ સાથે પ્રભુ ઉભા છે. કૌશિક મુદ્રા રહેતી
પ્રભુ ધ્યાનમાં રહેતા, પ્રભુ અભિગ્રહમાં રહેતા, કોઈ સાથે વાતોચીતો કરતા નહીં, વિહાર કરતા કરતા જતા હતા. અને પ્રભુના જ્યાં પગલા પડ્યા હતા, એક જ્યોતિષ રસ્તા પરથી નીકળ્યો, પ્રભુના પગલા જોઈને વિચારે છે આ તો ચક્રવર્તી નથી કેવું લાગે છે, પાછળ જાય છે. અને પ્રભુને જયારે કૌશક મુદ્રામાં જોયે છે કે પ્રભુ તો કઈ છે જ નહીં પ્રભુ પાસે, તો એના સમુદ્રિક શાસ્ત્રો જ્યોતિષના ચોપડાઓ ફેંકવા જાય છે, જ્યાં શાસ્ત્રો ખોટા છે. પગમાં જેના લક્ષણ આવા હોય એ તો ચક્રવર્તી હોય, આ તો કાંઈ ન નીકળ્યું, આ તો એક જંગલમાં હોનારો સાધુ એક માણસ જેવો નીકળ્યો. ઇન્દ્ર દૂરતોની જે આવે ચોપડા ફેંકવી, તારા ચોપડા સાચા છે, આ છે ને ધર્મ ચક્રવર્તી છે, સાધનામાં છે. પ્રભુનું લક્ષણ કેવું હશે કે ઇન્દ્ર કેવી સેવામાં દોડતો હશે, કેટલી તૈયારીમાં આવી રહેતો હશે. આઈસીયુ ને આઈસીયુની અંદર જેમ ડોક્ટર આમ 24 કલાક એની આમ પોતાની કેમ્પમીમાં આવલા માણસ એમ 24 કલાક જોયા કરતો હોય કે આના હાર્ટબીટ કેમ ચાલે છે, આની બીપી કેમ ચાલે છે. આના કરતા પણ વધુ ભક્તિ કે ઇન્દ્ર 24 કલાક અવધિક નામે ચરખીને ભગવાનને જોતા હોય છે. વિહાર કરતા કરતા પ્રભુ 4 મહિના માટે ચાતુર્માસ ઉભા છે, અને જીરણ નામનો શેઠ રોજ પ્રભુની પાસે જઈને વિનંતી કરે છે, પ્રભુ મારા ઘરે પધારો, મને કોચરું લાભ આપો. રોજ જાય છે, પ્રભુ બોલતા નથી, વાતો કરતા નથી, કશું થતું નથી. રોજ જાય છે, કશું થતું નથી. રોજ જાય છે, કશું થતું નથી. 4 મહિના પૂરા થયા ચોમાસામાં, આજે તો નક્કી કર્યું છે આજે પ્રભુ આવશે જ. ચોમાસી પારણમાં કરી વિનંતી, નિજ ઘરે જ આવે, પિયા પુત્રને, પિયા એટલે પત્નીને પુત્રને વાત જણાવે, તૈયાર થાવ આજે પ્રભુ આપણા ઘરે આવશે. પાકો પટકૂડ જડી પરત રાવે, સુખ ઘરને સજાયું છે, ખાલી ગુરુ ઘરે આવવાના હોય કેવું સજાયું છે. ઉભી શેરી એ જલ છંટકા, જાઈ કેતકી ફૂલ બિછાવે, મારા પ્રભુ ઘરે આવશે આજે. જીવનમાં ગુરુ એક વખત બી ઘરે આવવાના હોય ને તો કરજો આટલી તૈયાર, મારા ગુરુ ઘરે આવવાના છે. મેવા મીઠાઈ થાળ ભરાવે, એને થાળ હજારો પ્રકારના દ્રવ્ય બનાવ્યા, પ્રભુ હમણાં વિહાર કરશે, આજે તો આવશે જ. રસ્તામાં ચાલતા 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 અભિનવ શેઠે મળી, પ્રભુ પધારો ને મારા ઘરે, કઈ તૈયારી નથી, પ્રભુ પધારી. પ્રભુએ દાન લીધું, અહો દાનમ અહો દાનમ ની ઉદ્ઘોષણા થઈને 12.5 કરોડ સોનિયાની વૃષ્ટિ થાય. જીરણ શેઠને એટેક આવી ગયો, મૃત્યુ પામ્યો. શાસ્ત્રકાર એમ કે છે કે જીરણ શેઠના ભાવ એટલા ઉત્કૃષ્ટ હતા કે જો એને એટેક ન આવ્યો હોત તો સપક શ્રેણી માંડીને એ મોક્ષમાં ગયો હોત. 12મા દેવલોક ટોપ લેવલના દેવલોકમાં ગયો, પારનું ન કરાવ્યું તો પણ, અને ઓલા પારનું કરાવ્યું તો પણ ખાલી 12.5 કરોડ સોનિયામાં એ ત્યાં અટકી ગયો. કારણ કે એના અધ્યવસાય આટલા છે, અધ્યવસાય ચડે છે પ્રવૃત્તિઓ નહીં. તમે મને વિનંતી કરી, સર મારા ઘરે પધારો, હું કદાચ અનુકૂળતા આવી ન શક્યો, તો તમે એમ ના કહી શકો મને કોઈ દિવસ કે તમે આમના ઘરે ગયા ને એમના ઘરે ગયા, મારા ઘરે કેમ ના આવો, નથી આવો. તમારી પ્રધાનતા અધ્યવસાયને ભાવમાં છે, તમારી હું આવું કે ન હોય એનાથી તમારી ભૂમિકા નથી. ગુરુદેવને વિનંતી કરીને, તમારી ભાવોથી વિનંતી કરીને તમારા અધ્યવસાયને પવિત્ર રાખવા એ તમારી ફરજ છે. બંધન ના અપાય ગુરુને કે તમે કેમ ના આવો. તમે ગુરુદેવને પગલા કરાવ્યા તમારા ઘરે, તમે ગુરુદેવના પગલાની કિંમત આપી શકો છો કે એ અમૂલ્ય પગલાની કિંમત શું હોય શકે. માટુંગામાં હેતલ કરીને એક બેન મારી પાસે અભ્યાસ કરતા હતા, ઘરનું રિનોવેશન ન કરાયું કેમ. આ લાદી આજે ઘરની અંદર જૂના જમાનાની લાદીમાં આચાર્ય ભગવંતોના પગલા થયા છે, આ ઘર તો નહીં જવડું નહીં, આ લાદી પણ નહીં બંધાવું. કરોડ રૂપિયા હોવા છતાં ઘર સાદું રાખ્યું છે કેમ. આ લાદી પર જે સ્પર્શના છે ગુરુની, હું ક્યાંથી રાખીશ છે ને. એક એક ભાવની તાકાત, એક એક ભાવની તાકાત. આ જગ્યા પર ગુરુ હતા, આ જગ્યા પર કાંઈ ન થઈ શકે. ભાવ પ્રધાન આપણો ધર્મ છે, અધ્યવસાય પ્રધાન ધર્મ છે. ઇન્દોરની અંદર રત્ન સુંદર સિંહાસનની એક જબરદસ્ત ઘટના થઈ હતી. વ્યાખ્યાન શિબિર પૈકીને યુવાનનો હાથ પકડ્યો, ગુરુદેવ હાથ પકડીને ઉપાસને સુધી ચાલતા હતા, નીચે ઓલથી ઉપર સુધી 2-5 મિનિટ રસ્તો. વાપરીને ગુરુદેવ પાઠ પર આવ્યા છે ત્યારે યુવાન બહારને ઉભો હતો, એટલે ગુરુદેવ બોલો અહીંયા કેમ ઉભો છો, સાહેબ બાધા આપી દો. કે શું
કે જમના દીદી ટીવીનો રિમોટ ચાલુ નહીં કરો. સાહેબ કે આવી પાછા કેમ? સાહેબ મને તો બહુ ખબર નથી, હું તો પહેલી વખત આપના પ્રવચનમાં આવ્યો, પણ તમે જયારે પાઠ પરથી નીચો છો ને ત્યારે તમે મારો જમનાથ પકડી લીધો, હું તમારી સાથે અહીંયા આવ્યો, મને તો બહુ ખબર નથી. સાહેબ પણ મારી મમ્મી આ દ્રશ્ય જોઈ લીધું ને મારી મમ્મી પડવા, મારી મમ્મી એટલું જ મને કીધું બેટા તારો હાથ ગુરુએ પહેર્યો તો સમજી લે કે તારા હાથની કિંમત શું હોઈ શકે. સાહેબ મને બહુ ખબર નથી પડતી, પણ મારી માના આંસુ છે, હું એમ કહું છું કે આ હાથ જો આપે પહેર્યો તો હાથ હું પાપના કામ કરી ન શકું, મને વાત આપી દો, આ હું ક્યારે પણ ટીવી રિમોટ હાથમાં ન લગાવી શકું. પ્રભુ આપે મને કેટલું આપ્યું છે, હું તેનો બદલો કેવી રીતે માણી શકીશ? ત્રણ લોકના નાથ પ્રભુ વિહાર કરતા કરતા, કેટલા ઉપસર્ગોને સહન કરતા કરતા, કેટલાય ગામમાં ચાતુર્માસ થાય છે. અભિગ્રહ તો ધારણ થયો, ચંદનમાળાનો અભિગ્રહ પણ પૂરો થયો પ્રભુનો. વિહાર કરતા કરતા પ્રભુ એક દિવસ એક ગામમાં હતા, પ્રભુ સાધનામાં હતા. ગામમાં નિયમ કે કોઈ પણ માણસ દેખાય તો ચોર સમજીને હાજર કરો, ભગવાનને ચોર સમજીને રાજાની સામે હાજર કરો. સાહેબ રાતના માણસ જાળની જો હોતો ચોર છે, પકડીને નાખી દો કુવાની અંદર, ઊંધા મસરકે અટકાવી દો. ત્રણ લોકના નાથ પ્રભુ સાધના કરતા હતા અને પગે દોરડા બાંધીને કુવાની અંદર નાખી દીધા પ્રભુ. સાત દિવસ સુધી પ્રભુ ઊંધા મસ્તકે કુવામાં લટક્યા હતા. પ્રભુનો ઓળખીતો એક જગ્યાએ પહોંચ્યો અને એને સમાચાર મળ્યા, એને રાજાને ઓળખ આપી, આ ચોર નથી, આ રાજાનો દીકરો છે, સિદ્ધાર્થનો દીકરો ભાવિન સાધના કરે છે, એને બચાવો, એને બહાર કાઢવા. કુવામાં નાખનાર માણસ કે રાજા પ્રત્યે પ્રભુને દુર્ભાવ નથી અને બચાવે છે, એ પ્રભુ કોઈ સ્માઈલ પણ આપતા નથી, પ્રભુ પોતાની સાધનામાં ચાલતા. કુવામાં નાખ્યા એટલું નહીં, પરમાત્માને સાત વખત ફાંસીની સજા જાહેરાત થઈ ચૂકી છે. સાત વખત ફાંસી, ફાંસીના માછડા પર પ્રભુને લઈ જવાતા હોય, અને પ્રચંડ પુણ્યના સ્વામી પ્રભુનો એ પુણ્યોદય, કોઈ ઓળખી તો આવી કે આ ભગવાન છે, આ સાધક છે, આને આવું નહીં કરાય, ઓળખાણ લાગે ને પ્રભુએ છોડી દેવા. પ્રભુ તમને ફાંસી મળી ગઈ હોત તો અમારું શું થાત? પ્રભુ પ્રભુને ક્યાં મોહ હતો? શરીર પ્રભુને ક્યાં કશે પણ મોહ હતો? પ્રભુએ બધું જ છોડી દીધું હતું, પ્રભુને કોઈ મોહ નહોતો. આર્ય દેશની અંદર સાધનામાં આર્ય લોકો બચાવવા આવી જાય છે, પ્રભુએ વિચાર્યું સાધનામાં મજા નથી, અનાર્ય દેશમાં જવું છે, જ્યાં જઈને સાધના કરવી છે. અને અનાર્ય દેશ તરફ પ્રભુએ પ્રયાણ કર્યું. અનાર્ય દેશમાં પ્રભુની શું દશા થઈ, કેવા ઉપસર્ગો થયા, કેવી ઘટના થઈ, અને પછી પ્રભુ કેવી રીતે બહાર આવે છે આપણે રાત્રિના સમય. જ્યારે તમે નીચે પાણી વાપરવા માટે બેસો, પાણી વાપરતી વખતે તમારે બોલવાનું નહીં, આટલું નહીં, પાણી વપરાઈ ગયા પછી બોલવાનું, પાણીનો ગ્લાસ હાથમાં હોય ત્યારે તમારે બોલવાનું નહીં, એટલે કે પાણી ભરેલો ગ્લાસ હાથમાં હોય ત્યારે બોલવાનું નહીં, પાણી પીવાઈ જાય, ગ્લાસ લૂછાઈ જાય પછી બોલવાનું, બરાબર છે? પાડશો ને આજના દિવસમાં નવરંગ.